श्रीमद् ब्रह्म पुरे श्री कृष्ण परम ब्रह्म भगवान पुरुषोत्तम
स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी Swami Narayan Narayan.
દેવ સ્વામિનારાયણ ભગવાન ભરતખંડના મહારાજાધિરાજ ભુજનગર નિવાસી બદલીપતિ નરનારાયણ દેવ માંડવીની અંદર વિરાજમાન ગોલોકાધિપતિ પ્રેમમૂર્તિ વૃંદાવન વિહારી મહારાજ આપણા વાલસોયા પ્રાણ પ્યારા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પૂજ્ય વંદનીય સર્વે સંતો વાત્સલ્યના પ્રતિકરૂપ પરમાદરણીય સાંખીયોગી માતાઓ ભગવાનની ચરિત્રોથી ભરપૂર આ કથાનું શ્રવણ કરવા પધારેલા તમામ ભગવાનને પ્યારા વહાલા લાડકવાયા સર્વે શ્રોતાજનો ભક્તો આપ સર્વેને ભાવ અને પ્રેમથી જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. સમય ઉપર સમય પસાર થતા 4 દિવસ નીકળી ગયા. ખબર પડી કેમ દિવસો જાય? મંજીભાઈ હમણાં કાલે નાના હતા, હે નાનભાઈ, તેજસ જેટલા હતા નતા, કોઈ જાતનું ટેન્શન નતું. કેવા રૂડા રૂપાડા પડ્યા હતા, ક્યાંક તોફાન કરી આવી, સાયકલ હાકલતા હોઈએ, બાપા હાથમાં ડંકોડો લઈને હાલી જતા હોય, પાછળથી વરી બાપાને સાયકલના આગળના ટાયરનું ઠેલું મારી દઈએ, અને બાપા વરી લાકડી ઊંપી ઊંચી કરતા થોડું વઢતા, તોય નિર્દોષ. એ કઈ અવસ્થા હતી આપણી! અને એ દિવસો ગયા, પાછા નહીં આવે. આવશે નહીં આવે ભક્તો, એમને એમ દિવસો હાલાયા હશે. એમાં જે કરવાનું છે એ જો કરી લેશું તો સુખી થઈ જશું. શું કરવાનું છે? શું કરવાનું છે? ભગવાનને રાજી કરવાના. હો, રાજી ક્યારે થશે? એને સંભાળશે તો, મહિમા સમજીને.
આજનો પવિત્ર દિવસ એકાદશીનો, એમાંય પણ વક્તા સ્વામિનારાયણ મહામંત્રનો ખૂબ મહિમા આપણે સમજાવ્યો છે. મહિમા સમજાઈ ગયો ને? સમજાઈ ગયો? અધૂરાસ હોય તો બોલો, પાછું ચાલુ કરીએ સવારનું ક્ષત્ર રિપીટ. મહિમા સમજી અને ભગવાનની ભક્તિ કરવાની. તો ભગવાન રાજી થશે અને જે કરવાનું છે એ કામ થઈ જશે. રાજી કરવાનો ઉપાય એ જ છે હો, ભગવાનનું શરણું અને પ્રેમ સહિત ભગવાનની ભક્તિ. પ્રેમ સહિત, ખોટલાઈ નહીં એમાં. પ્રેમ સહિત ભક્તિ એ જ ઉપાય છે. આપણા શાસ્ત્રોની અંદર કહ્યું, ભગવાનને રાજી કરવા આવ્યો તો ભગવાન રાજી કેમ નહીં થાય? તો આપણા વૈદિક શાસ્ત્રો કહે, ભક્તિ પ્રપત્તિ ભ્યામ પ્રસન્ન સ એવ ઉપાય. એક ભગવાનની ભક્તિ, કેવી ભક્તિ? તો સવારે જેવો આપણે મહિમા સમજ્યા એવા મહિમા એ સહિત ભગવાનની ભક્તિ. અને બીજો ઉપાય, ભક્તિ ચ પ્રપત્તિ. પ્રપત્તિ મીન્સ શરણાગતિ, ભગવાનની શરણાગતિ. બસ મારો ભગવાન જેમ કે એમ મારે કરવાનું. અને આવી શરણાગતિ હતી દાદા ખાંચરની હો. કેવી શરણાગતિ દાદા ખાંચરની! બુદ્ધિમાં ન ઉતરે એવું કામ મહારાજ કરવાનું કે તો હા મહારાજ થાશે હો. આપણી કથા બધા જાણી રહ્યા, નાની સરખી મટકી, એની અંદર દાદા ખાંચરને મહારાજે કહ્યું કે આ કોળું છે એમાં પધરાવી દો. ત્યારે કોળું પધરાવવાનો પ્રયત્ન કર્યો. બીજા બુદ્ધિ વાપરી કહે, અરે દાદા, ગઢપુરનો તું રાજા કહેવાય છે અને તારો આટલો મગજ ચાલતો નથી? આમ બુદ્ધિ છે કે ને? આવડું મોટું કોળું આટલી નાની માટકીમાં કઈ જાતું હશે? રાજા છે ભાઈ તું, રાજા આટલો તો વિચાર કર. આવડું મોટું કોળું જાય કઈ ન જ જાય ને? કઈ રીતે જાય? દાદો ખાંચર એનો જવાબ તમે ભક્તો જોજો, સાંભળશો. દાદા ખાંચર શું કહે? ભગત, સામે વાળો ભગતે દાદા ખાંચર નું અપમાન કર્યું, તારી અક્કલ છે કે નહીં? એમ આવડું મોટું કોળું જાય, અક્કલ છે કે નહીં? એમ રાજાને કેવું, એટલે એમ એનું કેટલું મોટું અપમાન કહેવાય. તલવારથી માથું કાપી નાખીને તોય એને આમ દુઃખ ન થાય. કદાચ શરીરમાંથી એનો જીવ હાલો જાય ને તો એના જીવને દર્દ ન થાય, એટલું રાજાને દુઃખ થાય એનું અપમાન કરીએ તો. છતાંય પણ દાદા ખાચર શું કે? ભગત જાય, મારી અંદર એટલી આવડત નથી, એવી મને કારીગીરી, એવી મને કળા નથી આવડતી કે આ પાત્રની અંદર આ કોળાને હું પધરાવી શકું. કેવી વાત, કેટલો વિશ્વાસ, કેવો મહિમા! આવડો મહિમા આપણે કદાચ, આવડો વિશ્વાસ કદાચ આપણે નહીં આવે. આવડી આવી જશે હે કે નહીં આવશે? મહારાજ કહેતો આવે નહીં, સંતો કહેતો ના આવે. આવી જશે ના આવે? કેવો વિશ્વાસ! આટલો વિશ્વાસ ના આવે તો કાંઈ નહીં. પણ જ્યારે ભગવાનની ભક્તિ કરતા હી, ત્યારે ગઈકાલે આપણે સાંભળ્યું હતું કઈ રીતે ભગવાનની ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈને.
પોતાના આત્માની ઓળખણ, શરીરની ઓળખણ એ આપણી બુદ્ધિની અંદર નક્કી કરી એનાથી જુદા થઈ અને ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનની ભક્તિ. અત્યારે આપણે બધા જ ભગવાનની ભક્તિ કરી રહ્યા, નવ પ્રકારની ભક્તિ પૈકી આ સૌથી શ્રેષ્ઠ ભક્તિ એવી જે શ્રવણ ભક્તિ એ કરી રહો. અને શ્રવણ ભક્તિના માધ્યમથી જીવાત્માની અંદર તાકાત આવે, એ જીવાત્માને નવી દિશા મળે. શ્રવણ ભક્તિની તાકાતથી જીવાત્મા ભગવાનની અંદર જોડાય છે. શ્રવણ ભક્તિની તાકાતથી જીવાત્મા આ સંસારમાંથી છૂટો થાય છે. શ્રવણ ભક્તિની તાકાતથી જીવાત્માને આ સંસારની અંદર સુખ દુઃખ આવે છે એ સહન કરવાની તાકાત મળે છે. શ્રવણ ભક્તિની તાકાત છે તો એ શ્રવણ ભક્તિ ભક્તો આપણે કરીએ છીએ. એ ભગવાનનો મહિમા સમજ્યો, કેવા ભગવાન, કેવો એનો મંત્ર, આહા કેવો મંત્ર એનો. આમ હૃદયની અંદર આમ ધામ હાસકાર થયું છે, હા 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 વાહ, કેવો સ્વામિનારાયણ મંત્ર, કેવો મંત્ર. એવો મંત્ર ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી લોક ઉપર આવી આપણે આપ્યો છે. મહારાજ અનેક લોકોને સુખ આપે છે, અનેક દેશાંતરોની અંદર વિચરણ કરે છે. સરદારની અંદર ઉત્સવ કરી ગઢપુરની અંદર આવ્યા, ગઢપુરમાં મોટો ઉત્સવ કર્યો, સંતોને ગામડે ગામડે મૂક્યા છે ફરવાને માટે. સંતો જાય છે ગામડે ફરવા, કેટલો કપરો કાળ, ધોકે ધોકે સંતોને મારતા, સત્સંગ કરાવે ને ધોકે ધોકે મારે. સંતો કે ભાઈ ભગવાનનું નામ લેજો, ભજન કરજો, હાલી નીકળ્યા ભગવાનનું નામ લેવાવાળા. શું શબ્દો વાપરતા, મુંડિયાઓ તમે તો નવરા છો, પરિવારનું પાલન તમારે કરવું પડે એટલે નીકળી ગયા ધોતિયા પહેરીને. ભક્તો તમે દયાળુ, અમને સુખેથી સાંભળો રહા. એટલે કેવો કેવો સમય હતો ભક્તો, કપરા કાળને સહન કરી ધોકા ખાધા છે સંતોએ, સોટિયું ખાધી, આહા કેટલા કેટલા દુઃખ એ સંતો સહન કર્યા છે. અને ભક્તો આજે એ આપણા સંતો દુઃખ સહન કરી ગયા એના પ્રતાપે આપણે બધા જ સુખિયા છીએ. આજે વડવાઓ બધું સહન કરી ગયા, સંતો બધું સહન કરી ગયા, આપણા બાપ દાદાઓ કેટલું સહન કરી ગયા. આ માંડવી પ્રાંતની અંદર આપણા વડવાઓ આવ્યા હતા, હતું શું એમની પાસે, હતું શું. પહેલે જ દિવસે અમારા પૂજ્ય વક્તાએ કહ્યું હતું કે પછી ભુજના સંતો આમ નીકળી આવો, અમારા મોટા દાદા ગુરુ અને બાપલા સ્વામી. એટલે આ માંડવી સાથે તો અમારા વડવાઓથી કરીને અમારા મંડળનો જૂનો નાતો કહેવાય, આમ તો જૂનો નાતો. એ શું સહન કર્યું છે, ટાઢ તડકો માર સહન કરે અને આજે સહન કરવું કોઈકને વઢીને બે વચન કહીને તોય સહન નથી થતું. સહન શક્તિ આજે મારી ગઈ છે, એના કારણે આજે કોઈને હિતની વાત કહેવામાં પણ બીક લાગે છે. શું દિવસો આવ્યા ભક્તો, પણ એમાંથી પણ આપણે સમજણ પ્રાપ્ત થાય એના માટે શ્રવણ ભક્તિ છે એ અનિવાર્ય છે. સંતો તો દેશાંતરોની અંદર વિચરણ કરે છે,
ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના ભક્તોને સુખી કરવાને માટે એક પછી એક દેશાંતરોમાં વિચરણ કરતા જાય. સત્સંગનો ખૂબ ફેલાવો થયો છે, બહુ વિસ્તાર થયો સત્સંગનો. સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા ત્યાં મહારાજે રંગોત્સવ કર્યો, 12 બારણાનો હિંડોળો બાંધ્યો, મહારાજ એમાં ઝૂલ્યા છે. જેતલપુર પધાર્યા ત્યાં પ્રબોધિનો ઉત્સવ કર્યો છે. શ્રીહરિ ત્યાંથી ગોંડલ પધાર્યા, ગોંડલના રાજાને હઠીભાઈને ત્યાં મળ્યા. એની સાથે પણ બહુ સારી વાતો થઈ છે. ભક્તો, ભગવાન આજે આપણા માટે બહુ વિચરણ કરે છે. બહુ હઠીભાઈને મહારાજ મળ્યા, આખા એ ગામના બધા લોકો ભેળા થઈ મહારાજનું ખૂબ સ્વાગત કર્યું. મહારાજ હઠીભાઈને હવે કહે છે, હો હે પછી બોલિયા શ્યામ સુજાણ, હે તમે સાંભળો નરપતિવાણ, અમે ત્યાગીને રાજ્ય તમારે હે કેમ મળશે તમારે અમારે. મહારાજને બીક લાગતી હો કંઈક કહેવામાં. હઠીભાઈ આવ્યા છે, મહારાજ ની સામે બેઠા છે. હઠીભાઈ કે મહારાજ કંઈક કંઈક કહો. મહારાજ કે તમે બધા રાજા કેવા હો, અમે ત્યાગી, તમે કોઈને નમી દો એવા છો નહીં. તમને તમારા રાજ્યનો અહંકાર હોય અને અમને અમારા ત્યાગ અને વૈરાગ્યનો અહંકાર હોય. તમે ના નમો ને અમે ના નમો, શું કરીએ. જેમ તમને રાજ્યની ખુમારી તેમ ત્યાગીને ત્યાગની ખુમારી, હે માટે મોટા જો જાણો અમને તો માનજો જે કહી તમને. મહારાજ કહે છે કે તમે રાજા છો, તમને રાજ્યની ખુમારી, અમને ત્યાગની ખુમારી, તમે મોટા અમે મોટા, પણ હા તમે અમારી પાસે આવ્યા છો અને વિનંતી કરો છો એટલે પહેલા અમે ચોખ્ખું કરી લઈએ. અમે જેમ કહીને એમ તમે માન. ત્યારે રાજા બે હાથ જોડીને કહ્યું છે કે હે મહારાજ, હે નાથ, તમે જેમ કહેશો ને એમ હું કરીશ, જેમ કહેશો એમ કરીશ, આજ્ઞા કરો. એટલે મહારાજ કહે, હઠીભાઈ કાંઈ તમારી અંદર નાની મોટી જે ભૂલો થાય છે જીવનમાં, એ ભૂલો કાઢવી હોય ને તો તમે આ સાધુનો સમાગમ કરજો. બસ આટલું વચન અમારું માનજો. સાધુનો સમાગમ કર્યા પછી એનું પણ મન જો હો, તો અમે રાજી થશું, તો અમે માનશું કે ના આ તમારું વર્તન છે ખાલી દેખાવા પૂરતું નથી, સાચું છે. બસ આટલું જ કેવું છે. આ અમારું વેદ વાક્ય. હઠીભાઈ હાથ જોડીને કહ્યું, ભલે મહારાજ. અને આપણા સત્સંગની અંદર એ હઠીભાઈ એમના જીવનને સંતો ને ભક્તો જાણે છે કેવા એ ભગત હતા. પણ કથા શીખવાડે છે કે શરૂઆતની અંદર કહેતા બીક લાગે હો, જાણતા ન હોય ને બીક લાગે, કેમ આવશે. હઠીભાઈ મહારાજનું માન્યા છે. મહારાજ હઠીભાઈનો ભાવ પૂર્ણ કરી ત્યાંથી વિદાય થયા. ધોરાજી પધાર્યા છે,
ધોરાજી થી ભાડેર આવ્યા, ભાડેર થી માણાવદર આવ્યા છે, ત્યાંથી પંચાળા આવ્યા છે, પંચાળા થી મહારાજ ગણોદમાં આવ્યા છે, ત્યાં ઘણા બધા હરિભક્તો બાળ યુવાન વૃદ્ધ ભગવાનની સવારીમાં આવ્યા છે, મહારાજના ખૂબ દર્શન કર્યા છે. હે સૌ આવીને નિરખ્યા નાથ, જોઈ જીવન થયા સનાથ, હે કરી પૂજાને લાગ્યા છે પાય, અતિ હે તહૈયામાન માય. બધા જ ભક્તો મહારાજની પાસે આવી મહારાજના દર્શન કર્યા, પાય લાગ્યા કરી. તે વખતે એક ગરીબ દુર્બળ કોઈ વ્યક્તિ મહારાજની પાસે આવ્યો છે. વસ્ત્ર બહુ શરીર ઉપર હતા નહીં, એટલે મહારાજને એમની ઉપર દયા આવી. આહા, બચાડો કેવો ગરીબ છે, આ બચાડાને વસ્ત્ર પહેરવા નથી, બચાડો કેવો ગરીબ છે, વસ્ત્ર પહેરવા નથી તો જમવા માટે ભોજન પણ નહીં હોય એમની પાસે. એટલે મહારાજ પોતે જે વસ્ત્રો ધારણ કર્યા હતા એ વસ્ત્રો ઉતારી અને તેને આપ્યા અંબર કરાવી, વળી મુઠડી મોરે ભરાવી. મહારાજ એમને વસ્ત્રો આપી દીધા, જમવાને માટે અનાજ પણ આપ્યું છે અને મહારાજ એનું દર્દ કાપ્યું છે. ભક્તો, ભગવાન બહુ દયાળુ છે, કોઈનું પણ દુઃખ ભગવાન જોઈ શકતા નથી હો, કોઈનું દુઃખ ભગવાન જોઈ શકતા નથી. સ્વામિનારાયણ ભગવાન એક વખત વૌઢાના મેળામાં ગયા છે, ત્યાં શિવજીનું મંદિર, એમના પૂજારી મહારાજ ત્યાં શિવજીના મંદિરમાં દર્શન કરવાને માટે ગયા, એટલે મંદિરના પૂજારી ત્યાં આવ્યા છે. બહુ ગરીબ પરિસ્થિતિ જોઈ મહારાજને દયા આવી, એટલે મહારાજના હાથમાં કળા હતો, એ બંને કળા પોતાના બંને હસ્તકમળમાંથી ઉતારી અને પૂજારીને આપવા જ્યાં જાય છે ત્યાં એક સેવક હતો ને, એ મહારાજની પાસેથી એ વચ્ચેથી કળા લઈ લીધા અને દૂર દોડીને ભાગી ગયો. અને કાઠી કહે, મહારાજ દોડતો દોડતો કે મહારાજ તમે આવડા દયાળુ થવાય, આ સોનાના કળા આ કઈ લોઢું નથી કે માથે પાણી ચડાવી દીધું હોય. અને પેલાના કળા તમને ખબર જોયા હશે, પેલા જૂના સમયની અંદર માતાઓ દાદીઓ જ્યાં મોટા મોટા કડલા પહેરતા, કેવા મોટા મોટા કડા, કિલા કિલાના કડા હો, સોનાના પાસે. પેલા તો ચાંદીના પહેરતા હશે, કેના પહેરતા બાપા? અત્યારે કદાચ રબારી કે ભરવાડ આપણો સમાજ છે, એ સમાજની અંદર આ શણગાર છે, એવડા મોઘા કણા કાઠી કે મહારાજ આ ન દેવાય, હવે તમને કમાવા જવું નથી એટલે તમે આમ આપી દો એમ ચાલે. પણ મહારાજ કે હવે તારું ભલું થાય, તું કળા દે, આનું દારિદ્ર મારે કાપવું છે. ના ના, તમે આવા દયાળુના દીકરા થાવ, કે કળા લઈ અને કાઠી દરબાર થી દૂર ભાગી ગયો. પછી મહારાજ કે આ મારા કોઈ જીવને સુખી કરવા દે એવા નથી, શું ખબર નહીં ઘર પૂછીને ભેગા થયા બધા, મારા થોડાક નારાજ થઈ ગયા. પછી બીજા આભૂષણો હતા, વસ્ત્ર ઇત્યાદિક મહારાજે પૂજારીને આપ્યું અને પૂજારીનું દર્દ કાપ્યું છે. પછી મહારાજ આગળ નીકળ્યા ત્યારે કાઠી દરબાર આવી અને મહારાજ કે મહારાજ આ
તમારે કડ આવી ગઈ. મહારાજ કે નાક તુલામ આવી ગઈ, તારા કડ આવી ગઈ. જ્યારે આની જરૂર હતી ત્યારે મારો બેટો લઈ ગયો મારી પાસેથી. હવે કે મહારાજ આ કડ ધારણ કરો, શું ધારણ કરે કે એમ. કેવા દયાળુ મહારાજ, કેવા દયાળુ. એટલે તો આપણે ચેષ્ટામાં રોજ ગાઈએ છીએ હો, હે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુખહારી રે વારી બહુ નામીનો, કોઈને દુખ્યો રે દેખી નખમાય દયાણી, અતિ આકડા થાય અનધન વસ્ત્ર રે, હે આપીને દુખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. બહુ દયાળુ ભગવાન. દયાળુતાની જો કથા કરીને સપ્તાહ પારાયણ થાય એટલી મહારાજની દયાળુતા, એટલી દયાળુતા. આવા દયાળુ ભગવાન સ્વામિનારાયણ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરે, પોતે દુઃખ સહન કરે છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ કલમ લખે, મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. એ ત્યાંથી ચાલ્યા રંગભીનો રાજ, આવ્યા ગામ ગઢડે મહારાજ, એમ કરતા વીત્યો એક માસ, પછી પ્રભુજી થયા છે ઉદાસ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા છે, ગઢપુરની અંદર રહ્યા, એક માસ પસાર થયો અને કંઈક આજુબાજુ એવું વાતાવરણ સર્જાણું, જે વાતાવરણમાં રહેવું બહુ કઠણ પડે, એટલે મહારાજ ઉદાસ થઈ ગયા. અત્યારે જે સમય ચાલે રહ્યો ને, હવે તો પૂરો થઈ ગયો લગ્ન પ્રસંગનો, લગ્ન પ્રસંગનો સમય ચાલતો હતો અને આજુબાજુ ફટાણાઓ બોલાતા હતા. મહારાજ નારાજ થઈ ગયા એ વાતાવરણથી, એટલે એક સેવકને સાથે લઈ અને મહારાજ ગઢપુરથી છાના નીકળી ગયા છે. ગઢડાથી ઉત્તર દિશામાં એક ગામ આવેલું છે, મહારાજ કહે એ ગામમાં ઘણા સત્સંગી રહેતા. ગઢડાથી ઉત્તરમાં ગામ, હે રહે સત્સંગી સુખપુર નામ. ગઢડાની બાજુમાં સુખપુર કરી અને એક ગામ આવેલું, મહારાજને એમ થયું કે ગામ જેવા ગુણ આ ગામમાં હશે, એટલે મહારાજ એ ગામમાં ગયા. એ ગામમાં ત્યાં રહ્યા છે, પણ જે ગામમાં ગયા ત્યાં શું હતું, જેને ઘરે રહ્યા તેને ઘરે પણ વિવાહ. જ્યાં મહારાજ પધાર્યા ત્યાં વિવાહનો પ્રસંગ, અને પ્રસંગમાં શું થાય, ત્યાં મળ્યા હતા નર નાર, હે દીઠા ઉન્મત સરખા અપાર. ઉન્મતાઈમાં આવી ગયા, લગ્ન પ્રસંગનું એટલે ઉન્મતાઈમાં લોકો આવી જ જાય ને. ડોશીમાં હાવ મનમન ચાલી શકતો હોય, પણ લગ્ન પ્રસંગનો સમય હોય, કોઈક બાપાએ હોય અને આમ ડીજે વાગતું હોય, તો પછી જુઓ કેવા આમ કેફમાં આવી જાય, કેવા કેફમાં આવી જાય. મહારાજને આવું કંઈક દેખાણું, કોઈને કોઈ જાતનો કોઈ વિવેક જ નહીં. આવું વાતાવરણ જોયું મહારાજ, નહીં કેને વિવેક લગાર, ચડ્યો કેફ, બધાને કેફ ચડ્યો હતો. અને બધાય કેફની અંદર શું કરે, કરે માહો માહી બહુ હાસી, એવું જોઈને થયા ઉદાસી. અંદરો અંદર હાસી મસ્કરી, કોઈ પણ જાતનો ભગવાનનો સંબંધ નહીં અંદર, અને ફટાણાઓ ગાય, બહેનો ને માતાઓ ફટાણાઓ જાય એટલે ઓહો, અને હામે આમે ચડે એટલે એવા ફટાણાઓ ગાય. અમર ભૂદેવ ને આવડતા હશે, વીરો મારો જગમગ જગમગ થાય. વરે સામે વાળાને હોય ને કન્યા પક્ષના, ઈ કે ના રે ના, વીરો તારો ડગમગ ડગમગ થાય, કારણ કે એના પગમાં કપાસિયા થાય. વીરો તારો ડગમગ ડગમગ થાય, જગમગ ક્યાં થવાનો છે.
કેવા ને કેવા ફટાણાઓ બોલે. અમારો દીકરો બહુ ડાયો રે, વળી કન્યા પક્ષમાં કે એ તો અમે જાણી પણ છીએ, છે બહુ છેડરો રે. વળી વર પક્ષ વાળો ભેગા થાય કે હા અમે પણ જાણીએ છીએ તારી છોરી હાવ લેઘરી રે. એના ઘરની જોઈ હાલત, ના બોલવાના શબ્દો બોલાય. સ્વામિનારાયણ ભગવાન બહુ નારાજ થઈ ગયા હો. મહારાજ વિચાર કરે, આવ્યા હતા ઉદાસી તાળવા, ત્યાં તો સામુના અધિકાહવા, પણ કયું નહીં કેને કાંઈ, હે પ્રભુ સમજી રહ્યા મનમાંહી. મહારાજ વિચાર કરે કે ઉદાસીન તાળવાને માટે આવ્યા હતા, પણ સામુ આ તો વાતાવરણ ખરાબ, અહીંયા રહેવું કેમ. મહારાજ કાંઈ બોલ્યા નથી. ક્યારેક ક્યારેક છે ને મોટા પુરુષો કાંઈક થતું હોય ને એટલે બોલી ન શકે. શું માનવાના તો કોઈ હોય નહીં, શું કેવું, અને કોઈ માને એવા તો છે નહીં. ત્યાંથી મહારાજ ઉદાસ થઈ અને જવા નીકળ્યા છે. હરિભક્તો ગામના હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે અહીંયા રહો તો સારું. મહારાજ કે શું રહેવા જેવું, એ વાતાવરણ જુઓ ને તમે, આવ અહીંયા કાંઈ રહેવાય, અને અમે તો સંન્યાસી, અમે સાધુ છીએ, અને અમને તો આ લગ્ન પ્રસંગ નહીં તો જો અમે જ્યાં જઈએ ને ત્યાં અપશુકન કહેવાય. તમારા લગ્નમાં સાધુ આવે, સાંખ્યયોગી માતાઓ આવે, અપશુકન કહેવાય ખબર. આપણે એમ કે ઈ આવે અને દર્શન દે, પણ સારું હે, ખોટા રસ્તામાંથી બહાર નીકળી અને ઠાકર થાળી જેવા સારા સારા પ્રસંગો થાય એટલે બચાડા સંતો આવે, કાંઈ વાંધો નહીં, બચાડા રાજી થાય. પણ હકીકતે લગ્નની અંદર ત્યાગીનું કોઈ કામ ન હોય, કોઈ એટલે કોઈ નહીં, એનું પ્રમાણ આ ભક્ત ચિંતામણી છે. મહારાજ ગઢડે આવીને પછી કાગળ લખ્યો છે. શું કાગળ લખ્યો? આવી લખ્યો કાગળ એક, તેમાં એટલો લખ્યો વિવેક, આપણા જે સત્સંગી હોય તેને ભાંડ ભવાઈ ન જોય. તેને ભાંડ ભવાઈ ન કરવી, અને અત્યારે તો રાસ રમાતા હોય ને બોટલા ઉડતા હોય ને ગાડીમાં અમે જતા હોય ને અમુક અમુક હરિભક્તો કે સ્વામી શું કરી, છોરાને ઈચ્છા ન હોય પણ એનો બાપ ઈ કે ખબર ની ખણિયાવે. એક હરિભગત કહેતા સ્વામી શું કરી, કથામાં કીધું, કથામાં આવી વાતું ન કરે, બચડાને ખરાબ લાગી, બાપ ખણિયાવે, શું કરવા, વ્યવહાર હાંચવો પડે ને, ધંધો મોટો હોય ને વ્યવહાર સાચવાને માટે નરકમાં જવાને માટે તૈયાર થાય છે આજે લોકો, વ્યવહાર સાચવાને માટે. મહારાજ કહે કે આ ખોટું છે. અને બીજું મહારાજ આજ્ઞા કરે, હે કર્મયોગી જે જાય વિવાય, તે પણ ગીત પ્રભુ ના ગાય. બહેનો જે લગ્નની અંદર જાય એને ગીત કયા ગાનો ગાવા, ભગવાન સંબંધી ગીતો ગાવા, ભગવાનના ગીતો ગાવા હો, બીજા ગીતો ન ગાવા. એ આજ્ઞા છે જો અમારી, સહુ રહેજો એ મનર નારી. મહારાજ કે અમારી આજ્ઞા છે હો, સાવધાન થઈ, ભલા થઈને આ પ્રમાણે રહેજો, ભગવાન સંબંધી ગીતો વગાડજો, જીને તી ન વગાડતા. નકો બાળકોની અંદર પણ એમ જ આવશે હો, બાળકોની અંદર એવું જ આવશે, પછી ઘરે સંતાનો થશે. અને મહારાજ કે એમ નહીં રહે જન જે હ, નહીં અમારા સત્સંગી તે હ. એમ જો નહીં રહો તો અમારા લિસ્ટમાંથી તમારું નામ છેકી નાખશું, જગતના જીવ અમે સમજી લેશું. એવી લખાવી કાગળે વાત, હે પછી પોતે થયા રણિયાત.
મહારાજ કાગળની અંદર આવી વાત લખાવી. જેટલા જેટલા સત્સંગીઓ હતા તે તમામ સત્સંગીઓના એક એક કુટુંબ દીઠ આ કાગળ મહારાજ પહોંચાડાવ્યો છે કે બધા જ ભક્તોને સાવધાની રહે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા આવા મહારાજે અનેક કાગળો લખ્યા છે અને હરિભક્તોનું ખૂબ ઘડતર કરેલું છે મહારાજ. અને સંતોને પણ મહારાજ આજ્ઞા કરી હો કે હે સંતો, અમે આજ્ઞા કરી પણ એ આજ્ઞાનું યથાર્થ પાલન થાય એના માટે એ હરિભક્તોને કંઈક આપણે આપવું જોઈશે. એટલે હે સંતો, તમે એક કામ કરો, લગ્નના ગીતો બનાવો ભગવાન સંબંધી, જેથી કરી અને હરિભક્તો એ વિવાહ જેવા પુણ્યકારી કાર્યની અંદર એ ભગવાન સંબંધી ગીતો ગાય. આપે પણ થોડા બે કે ત્રણ લીટીઓ જે સ્વામીએ રચનાઓ કરી છે લગ્ન ગીતની, એની ગાશું અને સાંભળશું. પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરત ખંડમાં, જીવય બડા જાનકી વરવાતે શ્રી મહારાજ. પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરત એવા જ ઉપાય કરે છે કે આ પૃથ્વી લોક ઉપર જીવાત્મા આવે, એનું આખું જીવન ભગવાન પરાયણ જો પસાર થાય તો એ જીવ ક્યારેય પણ પાછો આ ભવાટીમાં આવે નહીં. એટલે ભક્તો,
માંગલિક પ્રસંગોની અંદર હંમેશા ભગવાનનો સંબંધ રહ્યો છે. આ ભગવાનનો આગ્રહ છે હો, આપણે જેનું ભજન કરી રહ્યા એવા ભગવાનનો આગ્રહ છે. જે આપણે ખાવા દે છે, જે આપણે રહેવા દે છે, જે આપણે કપડાં પહેરવા દે છે, જે આપણે શ્વાસ લેવાને માટે ઓક્સિજન આપે છે, કેટલો મોઘો ઓક્સિજન. તમને કોરોનાની અંદર ઓક્સિજનના બાટલા લેવાતા ઘટી પડ્યા માણસોને, વિના ઓક્સિજને કેટલા મૃત્યુ પામ્યા છે. અને ભગવાન ક્યારેય પણ બિલ નથી મૂકતા મૂકેરા કે ભાઈ આટલા આટલા વર્ષો સુધી હું તને ઓક્સિજન આપ્યો, આટલું તારું બિલ થયું. કેવા દયાળુ! અને દયાના સાગર ભગવાન કહે છે કે ભાઈ હું તમે સુખી થાવ એના માટે કહું છું કે આવા આવા જે ગીતો મારા સંતોના માધ્યમથી હું તમને આપેલા છે, એ ભગવાન સંબંધી ગીતો વિવાહની અંદર ગાજો. ભગવાન ત્યાં ઉપદેશ કરી આગળ ચાલ્યા. જેતલપુરની અંદર આવ્યા, ભીમ એકાદશીનો મોટો ઉત્સવ કર્યો, હજારોની સંખ્યામાં ભક્તો આવીને લાવો લીધો છે. ત્યાંથી મહારાજ વડતાલ પધાર્યા, દીપોત્સવ કર્યો છે. ત્યાં પ્રબોધિની એકાદશીનો ઉત્સવ પણ મહારાજ કર્યો છે. પછી બોટાદમાં ઉતાસણીનો સમયો મોટો કર્યો છે. ત્યાં મલોને રમાડ્યા છે હો. પેલા મલ કુસ્તીઓ થતી અને પેલા બાઉમાં કઈ બળ હતા હો, કેવા બાઉમાં બળ! અને ખોરાક પાછો કેવો, ઓરિજિનલ ખોરાક. અને અત્યારે સરકારને 50 કિલાની ગુણીમાંથી પણ 20 કિલાની કરવી પડી. દિનેશભાઈ કંપાલામાં કેટલા કિલાની હાલે રહી હવે? પેલા 100-100 કિલાની ગુણી આમ બે હાથમાં ઉપાડી જતા હો, શું તાકાત હતી, શું તાકાત હતી એની. ને હવેનો ખોરાક દીકરા ખાય મમરા, ને મોટા થઈને થાય ભમરા. મલકુસ્તી મહારાજ ત્યાં રમાડે. મહારાજ ત્યાંથી અમદાવાદ પધાર્યા. અમદાવાદથી દડુસર, ઉમરેઠ, આણંદ, બોચાસણ વગેરે ગામોમાં વિચરણ કરતા કરતા મહારાજ પાછા ગઢડે આવ્યા છે. થોડા દિવસ મહારાજ ગઢડા રહ્યા, ત્યાંથી મહારાજ આગળ ચાલ્યા છે. દેશોમાં વિચરણ કરતા, લોકોને સુખ આપતા પ્રભુ કચ્છમાં પધાર્યા હો. હવે હે પ્રભુ પછી પધાર્યા કચ્છ દેશમાં, કૃપાળ દેવા દર્શન દાનને દીન બંધુ દીન દયાળ. મહારાજ આવી ગયા કચ્છમાં હો. આહા, આપણા કચ્છની અંદર ભગવાન સ્વામિનારાયણ આવી ગયા છે. હવે બાળ વૃદ્ધ બધાને આજે આનંદ થયો છે. ગામો ગામમાં મહારાજ વિચરણ કરે છે હો. ગામો ગામ, ભવનો ભવન સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરે છે. આધોઈ પધાર્યા, સાપરકોટ ભચાઉ આવ્યા, ભચાઉથી ભુજ જે રામાનંદ સ્વામીનું સ્થાન છે, જ્યાં રામાનંદ સ્વામી હંમેશા રહેતા હો. અને આ કચ્છ છે ને, રામાનંદ સ્વામીને પણ વહાલું અને સ્વામિનારાયણ ભગવાનને પણ વહાલું છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના આ પૃથ્વી ઉપર રહેલા જિંદગીના વર્ષોમાંથી કેટલા વર્ષો કચ્છમાં રહ્યા હે, કેટલા વર્ષ રહ્યા? 7 વર્ષ 8 વર્ષ કે 9 વર્ષ? 7 વર્ષ નહીં, 7 વર્ષ સ્વામિનારાયણ ભગવાન સ્પેશિયલ આ કચ્છના હરિભક્તોને માટે કાઢ્યા છે. કેટલું વહાલું કચ્છ હશે ભક્તો, વિચાર કરો. એ ભગવાનનો જે પ્રેમ છે ને આપણા કચ્છ પ્રત્યે, ખાલી એ મહારાજના પ્રેમને આપણે જાણી લઈને તો દરરોજ આપણા અંદર જે ખુમારી છે એ વધતી જ જાય. ભગવાનને કચ્છ બહુ વાલું, રામાનંદ સ્વામીને બહુ વાલું,
સંતો ને ખૂબ વાલું, મુક્તાનંદ સ્વામી હોય એમને બહુ વાલું. સુંદરજી સુથારને મહારાજ સાધુ કર્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તમે ખોટું કર્યું. મહારાજ કે શું? શાંતિનું જે કેન્દ્ર હતું, જે જગ્યાએ અમને શાંતિ મળતી, એવું સારામાં સારું જે સ્થાન હતું, એ સ્થાનને પણ તમે ઝૂંટવી લીધું અમારી પાસેથી. મહારાજ કે કઈ રીતે? અરે મહારાજ, અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં ધોકા મળે, ધૂળ મળે, કાદવ કીચડ મળે, શાંતિથી રહેવાનું કોઈ સ્થાન ન મળે, અને કચ્છની અંદર જઈને ત્યારે અમારા હૃદયની અંદર એવી શાંતિ થાય કે હા હવે આપણે આપણા ઘરે પધાર્યા. મહારાજ મુક્તાનંદ સ્વામી કે કચ્છ તો અમારા ઘર જેવું અમને વહાલું, અને તમે અમારું ઘરે ઝૂંટવી લીધું, એ ઘરના ધણીને ઝૂંટવી લીધા. મહારાજ કે અરે રે, એવું થયું? પાછા એ ભગતને કહ્યું કે પધારો, આ વસ્ત્રો અમને આપો ને તમારા વસ્ત્રો પહેરી લો ને પાછા જાઓ તમારા કામ. કેવું વાલું કચ્છ! એ કચ્છની અંદર આજે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે હો. અને વિચરણ કરતા કરતા માનુકવાની માંડવી, મહારાજ માનુકવા ગયા. માનુકવાથી ડાયરેક્ટ માંડવી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે માંડવીમાં આવ્યા છે. અને જ્યાં જ્યાં કચ્છની અંદર કાંઈ નાનો મોટો બગાડ હતો ને બગાડને કાઢતા ગયા છે. આપણા માંડવીમાં એક ભાઈ હતા હો. કોણ હતા? મોટા મહાવેદાંતી ખયા ખત્રી. ખયા ખત્રી હતા, બ્રહ્મ જ્ઞાની હો, બ્રહ્મ જ્ઞાની હતા. કેટલાય જિજ્ઞાસુ લોકો એમની પાસે આવતા, એમના જીવનના પ્રશ્નોના સમાધાન થતા, અને એ ખૈયાની પાસે આવી અને શિષ્યત પોતે શિષ્ય પણ એની પાસે રહેતા. પણ સિદ્ધાંત કયો? નિર્ગુણ નિરાકાર બ્રહ્મની વાતો કરતા. ખૈયા ભાઈ છે, નિર્ગુણ ને નિરાકાર બ્રહ્મની વાતો કરે. ખૈયાની સભામાં કોઈ વેદાંતી આવે એની સાથે વાદ વિવાદ કરે અને એને જીતે, આવો એનો થોડોક સ્વભાવ. એમની પાસે કોઈ આવે ને એટલે એમ થાય કે મારી નીચે રહેવા જોઈએ. અને આખા કચ્છની અંદર આ વાતની બધાયને ખબર. ભગવાન સ્વામિનારાયણ માંડવીની અંદર પધાર્યા. મહારાજ ભક્તોની સભા ભરી અને બેઠા છે આપણા તળાવને કિનારે. ખૈયાને ખબર પડી એટલે ખૈયો સ્વામિનારાયણ ભગવાનને સમાચાર પહોંચાડ્યા કે અમારા માંડવીની અંદર આવે ને એક કાયદો છે, કોઈ પણ જ્ઞાની પુરુષ આવે ને પેલી મારી સાથે એને શાસ્ત્ર ચર્ચા કરવાની. સ્વામિનારાયણ ભગવાન કે ભલે કાંઈ વાંધો નહીં, શાસ્ત્ર ચર્ચા અમે કરશું, નક્કી થયું છે. એટલે ખૈયો તરત જ મહારાજની પાસે આવે છે. બીજી બાજુ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે એ તળાવને કિનારે. મોટો રેતીનો ઢેગલો કર્યો છે, એમની ઉપર મહારાજ વિરાજમાન થયેલા છે. બાજુમાં બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે ખૈયો આવે રો. મહારાજ કે અમને ખબર છે આવે, પણ મહારાજ કે આપણે ખૈયાને ભરમાવવાનો છે. બ્રહ્માનંદ સ્વામી કે કઈ રીતે ભરમાવવા? એના માટે તમને ભગવાન થવું પડશે. અરે મહારાજ હું ક્યાં ભગવાન થવું, હું તો તમારો દાસ છું, ના તમને ભગવાન થવાનું છે. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે ક્યારેક તો સ્વાદ લઈને ભગવાન થવામાં કેટલો સ્વાદ, એ થોડોક સ્વાદ મળે ભગવાન થવાનો. જ્યારે જ્યારે જોઈ તે કેટલા હરિભક્તો આવે, પૂજન કરે, થાળ આપે, વસ્ત્રો આપે, ઘરેણા આપણે સોના દાગીનો પહેરવા મળે, જરિયાની વસ્ત્રો પહેરવા મળે, મારે મજા કરેલા હોય. બ્રહ્માનંદ સ્વામીને મનમાં એમ થયું હાલો સ્વાદ તો લઈ તો લઈ. મહારાજ કહ્યું બ્રહ્માનંદ સ્વામી તમને ભગવાન થવાનું ભલે મહારાજ થાય, પણ એક મને બીક છે, કદાચ ઈ ખયો આવીને કઈ પ્રશ્ન કર્યા અને પ્રશ્નના ઉત્તર ન આવડ્યા તો મહારાજ તમારી લાજ જાશે. મહારાજ કે એની ચિંતા ન કરો. જ્યારે ખૈયા ભાઈ આવીને પ્રશ્ન કરે ત્યારે તરત જ તમે એમને અમારી તરફ વાળી દેજો એટલે અમે એમના ઉત્તર આપી દેશું. મહારાજ તો બરોબર, તો ભગવાન થવામાં બીક નથી. હવે ભગવાન થવા મળે ને કોણ બીવે,
તો બરોબર. પછી સ્વામિનારાયણ ભગવાનની રેતીના ઢગલા ઉપરથી ઊભા થયા, નીચે આસન ઉપર વિરાજમાન થયા, બ્રહ્માનંદ સ્વામી ઉપર બેઠા છે. ત્યાં જ થયો આવી ગયો એટલે બ્રહ્માનંદ સ્વામી પડછંડેની કાયા, અને આમ એનો અવાજ પણ પહાડી અવાજ. બ્રહ્માનંદ સ્વામી ખૈયાને સ્વાગત કર્યું, પધારો 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 મહાપ્રખર બ્રહ્મ વિદ્વાન, પધારો, સ્વાગત છે તમારું. પણ ખૈયાને અહંકાર હતો ને એટલે કાંઈ ના બોલ્યા, જોયા રાખે, ઓહો મારા સહજાનંદ સ્વામી છે ખરા, હો શોભે છે. બ્રહ્માનંદ સ્વામીનું શરીર એવું હતું ને, ભગવાન ખરા, સાચી વાત છે. ખયાને એમ થયું હું શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યો, હું મોહ પામવા નથી આવ્યો. એટલે ખયો કે તમે ભગવાન છો, સહજાનંદ સ્વામી છો, હું સાંભળ્યું છે, પણ ભગવાન છો એ મને વિશ્વાસ નથી આવતો. આ કળિયુગની અંદર કઈ ભગવાન હોય? તમે ભગવાન છો એ ખોટું છે. જો તમે મારા પ્રશ્નના ઉત્તર આપો તો મારા હૃદયની અંદર કદાચ હા પડે કે તમે ભગવાન છો એમ, નહીં તો હા ન પડે. બ્રહ્માનંદ સ્વામી કે અરે ભાઈ, એના માટે આટલું બધું બોલવાની શું જરૂર, આવડો વિસ્તાર કરવાની શું જરૂર છે? આપણે તો નક્કી જ થયું શાસ્ત્ર ચર્ચા કરવાની, તો વિસ્તાર કરવાની શું જરૂર? બોલો ને, શું પ્રશ્ન છે તમારા? ખયાએ પ્રશ્ન પૂછ્યા, સુષુમણા નાડીના અને બધા પ્રશ્નો પૂછ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી માથું ખંજરવા માંડ્યા, આ મારું તો થોડું અઘરું લાગે. મહારાજની સામું જોયું, મહારાજ એને ઈશારો કર્યો, ચિંતા ના કરો, મારા તરફ વાળી દો. બ્રહ્માનંદ સ્વામી કઈ વાંધો નહીં મહારાજ, પ્રશ્ન પૂછ્યો. પછી ખયો કે આનો ઉત્તર આપો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે અરે ભલા માણી છે, અમે તો એવું સાંભળ્યું હતું કે ખયો એટલે કે માંડવીનો ભગવાન છે, અને એના પ્રશ્નની આગળ આ પૃથ્વી લોક ઉપર કોઈ એવો માણસ નથી કે ઊભો રહી શકે ને જવાબ આપી શકે. આજે અમને ખબર પડી, આ તો સાવ બાળક જેવો, બાળ જ્ઞાની છે, આ પ્રશ્ન તો સાવ બાળક જેવા છે તારા. અને ઓળો ચમક્યો, હે શું વાત કરો તમે? કે હા હા, આવા તારા સામાન્ય પ્રશ્નના ઉત્તર આપવાને માટે હું શા માટે ખોટો પ્રયત્ન કરું? એક કામ કર, આ જો મારી બાજુમાં જો નાના સુક લકડી કાયા જેમની છે એવા બાલા બ્રહ્મચારી બેઠા છે, અત્યારે નવા નવા આવ્યા, જો ધોરા કપડા પહેર્યા, હમણાં એને ભગવદ્ધારી કરી અને ત્યાગી કરવાનો છે, સંસાર મુકાવાનો, હમણાં એને વૈરાગ્ય ચડ્યો નવો નવો. ખયો ખત્રી વિચાર કરે, મારું વાત હાચી હો, દેખાય છે હાવ નાનો ટચુકડો સુક લકડી કાયા, હજી જરિયાની વસ્ત્રો અને થોડો થોડો ધારણ કર્યા છે, થોડો કાચો વૈરાગ્ય લાગેલો, પણ આને શું આવડશે? બ્રહ્માનંદ સ્વામી કે ચિંતા ના કરો, અમે એમને સંસ્કારો બધા આપ્યા છે, તમારા પ્રશ્નના ઉત્તરો બધા આપી દેશે. ત્યારે ખયો મહારાજની પાસે આવીને કહ્યું, બ્રહ્મચારી મારા પ્રશ્નના ઉત્તર આપો. એટલે તરત જ સ્વામિનારાયણ ભગવાન કહે, બોલો તમારા શું પ્રશ્ન છે? પ્રશ્ન બોલ્યા, પછી બીજો. સ્વામિનારાયણ ભગવાન કે બધા પ્રશ્નો ભેગા બોલો, એક પછી એક લાગટ પ્રશ્ન, તમામ પ્રશ્નો ખયાએ પૂછ્યા, જે પ્રશ્ન જે ક્રમથી પૂછ્યા એને એ ક્રમથી સહજાનંદ સ્વામી એમના ઉત્તરો આપ્યા છે. ખયાની આમ આંખ ફાટી ગઈ કે આ શું, આ લોકની અંદર મારા પ્રશ્નના ઉત્તર આપી શકે એવો કોઈ છે નહીં, અને હું આવડો મોટો પ્રભાવશાળી, આવડું મોટું મારું નામ, એટલે આમ ભ્રમી ગયો છે ખયો. એમની બાજુમાં રહેલા એમના શિષ્યોને પૂછ્યું, બેલી હનમે સહજાનંદ કે રાય, મથે બેઠો આય કે નીચે બેઠો આય, કેર સહજાનંદ સ્વામી આય? ત્યારે એમના શિષ્ય કહે, સહજાનંદ હેકડો આય, બોડાય હેકડો સહજાનંદ આય. ત્યારે એ સભાની અંદર એ ખયાની માં આવી હતી, એ પણ બ્રહ્મજ્ઞાની હો, વડી બ્રહ્મજ્ઞાની. ત્યારે એની મા બહેનોના સભામાંથી ઊભી થઈ આંગળી ચીધીને કહ્યું કે ખયા પરકેર પરકેર, સહજાનંદ સ્વામી આય છે, આ કે ખબર આય, નેર નેર સહજાનંદ સ્વામી નીચે બેઠો આય, ઈ સહજાનંદ ઉપર બેઠો આય, સહજાનંદ ના આય.
અમથો વેઠો આ ઉપર તોય અને વિશ્વાસ ના આવ્યો ખયાને. એટલે બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે હવે મારે કંઈક કરવું પડશે. તરત જ બ્રહ્માનંદ સ્વામી ઉપર બેઠા હતા, નીચે ઉતરી ગયા. સ્વામિનારાયણ ભગવાનની સામે હાથ જોડીને કહ્યું, મહારાજ તમારું આસન તમે સંભાળો. અને એ ભગવાન કોણ છે ભગવાનની ઓળખણ આપતા સહજાનંદ સ્વામી તરત જ એ કીર્તનની રચના કરી છે. અને બ્રહ્માનંદ સ્વામીના શબ્દોને આપણે સાંભળીએ. સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી સલોણી છબી સહજાનંદ સુખકારી સલોણી છબી સહજાનંદ સુખકારી ત્યારો
प्रगट रूप तेरा प्यारो सहजानंद सुखकारी करुणी छवि सहजानंद सुखकारी करुणी छवि सहजानंद सुखकारी સહજાનંદ સ્વામી નો જય જયકાર થયો. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની. આખાય માંડવીની અંદર સહજાનંદ સ્વામીનો જય જયકાર થયો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે માંડવીની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને સુખ આપી અને ગજોળ પુનડી ઇત્યાદિકમાં વિચરણ કરતા હે સ્વામિનારાયણ ભગવાન પાછા ગુજરાતની અંદર પધાર્યા. મહારાજ હવે સંકલ્પ કર્યો, અનેક ઉત્સવો મેં કર્યા, અનેક સમયાઓ હવે કર્યા, હવે મારે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી એવું એક કામ કરવું કે અનેક જીવાત્માઓનો ઉદ્ધાર થતો રહે. એટલે મહારાજ સંકલ્પ કર્યો મંદિરો બનાવવાનો. સૌથી પહેલા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશ્વનું પહેલું મંદિર અમદાવાદની અંદર સ્વામિનારાયણ ભગવાન બનાવી અને નરનારાયણ દેવની ત્યાં પ્રતિષ્ઠા કરી છે. પછી મહારાજ સારંગપુર પધાર્યા, જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, કાર્યાણીમાં અન્નકૂટ ઉત્સવ કર્યો, લોયામાં વસંત પંચમીનો સમય કર્યો મોટો, પંચાળામાં રાસોત્સવ કર્યો. મહારાજ ગઢડે પધાર્યા, ત્યાં રંગોત્સવ ચાલુ હતો. આપણા કચ્છના ભક્તો એ રંગોત્સવની અંદર ગયા હતા. ઘણાય દિવસથી મહારાજ કચ્છમાં પધાર્યા નહોતા એટલે મહારાજના દર્શન કરવાની બહુ ઈચ્છા હતી. ત્યાં જઈને મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, અમે એક સંકલ્પ તમારી પાસે લઈને આવ્યા છીએ. અમારું કચ્છ એ બહુ દૂર અને એનો રસ્તો બહુ કપરો રસ્તો. એ ખારા સમુદ્રની છે ખાડી, તે તો ભુજ જાતા આવે આડી. મહારાજ અમારા ભુજમાં આવું હોય ને તો ખારા સમુદ્રની ખાડી આડી આવે. સુરબારી પુલ અત્યારે આપણે ત્યાંથી પસાર થઈએ છીએ. પેલા આવું કચ્છમાં બહુ અઘરું હતું, બહુ અઘરું હતું. સંતો અમને ઓછા મળે, મહારાજ તમારા દર્શન અમને ઓછા થાય માટે અમારી ઉપર દયા કરો. ગંગારામ મલ, સુંદરજી સુથાર, હિજી સુથાર મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અમારી ઉપર દયા કરો અને કચ્છની અંદર એક મંદિર બનાવી દો અમને, જેનાથી અમે સદાયને માટે દર્શનનું સુખ લઈ, ભજન ભક્તિનું સુખ લઈ. વ્યવહારની અંદર કેટલીય વિટંબણાઓ પડી છે, જ્યારે અમને શાંતિની જરૂર પડે ત્યારે શાંતિનું કોઈ કેન્દ્ર નથી.
અમારી માથે દયા કરી અને અમને એક મંદિરની ભેટ આપો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બાજુમાં વૈષ્ણવાનંદ સ્વામી હતા, એમને આજ્ઞા કરી કે સ્વામી તમે તમારા મંડળે સહિત આ ભક્તોની સાથે જાઓ, ભુજની અંદર જાઓ, મંદિર બનાવવાને માટે કોઈ એવું સ્થાન ગોતો. અમારે પણ એવી ઈચ્છા છે કે કચ્છ છે બહુ દૂર રહ્યું છે અને અમને બહુ વાલું છે. રામાનંદ સ્વામી અમારા ગુરુને પણ કચ્છ બહુ વાલું છે, એટલે અમને બહુ જ મોટી ભેટ એ કચ્છ દેશની અંદર રહેલા જીવાત્માઓને આપવી છે. વૈષ્ણવાનંદ સ્વામી કહે ભલે મહારાજ, મહારાજની આજ્ઞાને ધારણ કરી વૈષ્ણવાનંદ સ્વામી પોતાના મંડળે સહિત ભુજની અંદર પધાર્યા. જમીન જોઈ, હમીર સરોવરને કિનારે સારી એવી ભૂમિ મળી, પવિત્ર ભૂમિ મળી. કઈ રીતનું મંદિર બનાવશું, કેમ વેત કરશું, એનું આખું પ્લાન બનાવ્યું. પૈસાનો વેત, ત્યારે ગંગારામ મલ ઇત્યાદિ હતા ને હરિભક્તો, એ કહ્યું કે પૈસાની ચિંતા ના કરો, અમે બેઠા છે. જો અમને ભગવાન મળતા હોય તો પૈસા તો આજે છે ને કાલે નથી, અને પૈસા તો કમાઈ લેશું, પણ જીવનની મોટામાં મોટી પ્રાપ્તિ અમને ભગવાન મળેલા, ભગવાન એનાથી માથે બીજું શું જોઈએ, પૈસાનો વેદ થઈ જશે. વૈષ્ણવાનંદ સ્વામીની ચિંતા ઓછી થઈ ગઈ. મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટે વૈષ્ણવાનંદ સ્વામી પોતે પ્રયત્નશીલ થઈ ગયા, મહેનત કરવાની ચાલુ કરી દીધી. કારીગરોને કડિયાઓને બોલાવ્યા, અથાગ મહેનતને અંતે એક વર્ષ પૂર્ણ થતા નયન રમ્ય એક શિખરવાળું મંદિર વૈષ્ણવાનંદ સ્વામીએ ભુજની અંદર તૈયાર કરી દીધું. મંદિર પૂર્ણ થતા કાગળ લખી અને એક સેવકને ગઢપુર મોકલ્યો છે. એ સેવક ગઢપુર આવી અને મહારાજના આગળ એ કાગળ મૂક્યો છે. મહારાજને કહ્યું છે કે મહારાજ આ કાગળ તમારા માટે લાવ્યો છું. મહારાજ એ સભામાં કાગળને ખોલ્યો, વાંચ્યો અને સભામાં કહે સંતો મારા કચ્છનું મારા ભુજનું મંદિર તૈયાર થઈ ગયું છે. હવે આપણે કચ્છમાં જાશું અને ત્યાં નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરશું. સંતો તમારે બધા એને સાથે ચાલવાનું છે. કાગળો લખો દેશાંતરોમાં, ગઢપુરની અંદર રહીને જ આપણે કચ્છ લીલાની અંદર કથા આવે કે સ્વામિનારાયણ ભગવાન ત્યાં જ રહી અને કાગળ લખ્યા છે. દેશાંતરોમાં રહેલા તમામ હરિભક્તોને કાગળ લખ્યા છે કે હરિભક્તોને તમામને માલુમ થાય કે કચ્છ દેશની અંદર ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યા પછી અમે વૈશાખ સુદ પાંચમને દિવસે ભગવાન શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરશું. તો તમામ ભક્તો એ નરનારાયણ દેવની પ્રતિષ્ઠાની અંદર પધારજો અને દર્શનનો લાવો લેજો. દેશ વિદેશ કાગળો નીકળી ગયા હો, અને ભક્તો તે વખતે આપણો સંપ્રદાય અત્યારે ફેલાયેલો છે એવું નહીં, ખૂબ ફેલાયેલો હતો નેપાળ સુધી. આપણો તે વખતે પણ ઇન્ટરનેશનલ સંપ્રદાય હતો, અત્યારે છે એવું નહીં, ઇન્ટરનેશનલ સંપ્રદાય પહેલેથી છે. અનેક જગ્યાએ કાગળો ગયા અને ત્યાંથી ભુજની અંદર આવવાને માટે કેટલાય હરિભક્તો તૈયાર થઈ ગયા. હરિભક્તોના ટોળાઓને ટોળા આ કચ્છની અંદર આવવાને માટે તૈયાર થયા. બીજી બાજુ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી પણ કચ્છ આવવાને માટે તૈયાર થયા છે. માણકી ઘોડી ઉપર સવાર થયા. વચ્ચે આવતા ગામોમાં હરિભક્તોને આનંદ અને સુખ આપતા આપતા તેરસ ચૈત્ર વદ તેરસના દિવસે મહારાજ કચ્છની અંદર પધાર્યા છે હો, અને ત્યાં રાજાને ખબર પડી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, એટલે ભુજના રાજ દરબારે પણ એમના તરફથી મોટી સવારી કાઢવાનું રાજાએ ફરમાન કર્યું છે. હરિભક્તોને બધાને કહી દીધું, સુંદરજી સુથાર ઇત્યાદિને કહી દીધું, જેટલો ખર્ચો થાય એટલો રાજ દરબાર તરફથી. સ્વામિનારાયણ ભગવાનનું
ભવ્યાતિ ભવ્ય તમે સ્વાગત કરજો. અને મોટી સવારી મહારાજની નીકળે આવું આયોજન કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ ભુજની અંદર જ્યાં પધાર્યા અને રાજકીય સન્માનથી ભગવાનને ભુજની અંદર પધરાવ્યા છે. શ્રીજી મહારાજનું આગમન થયું. ભુજના નરનારીઓને આજે અંતરની અંદર ખૂબ આનંદ છે કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી સર્વ જીવના તારણહાર એ ભગવાન સ્વામિનારાયણ આજે અમારા ભુજની અંદર પધારેલા. તો ભવ્યાતિ ભવ્ય એ ભગવાન સ્વામિનારાયણનું અમારે સ્વાગત કરવું છે. અને કેવું એ ભગવાનનું સ્વાગત થયું, કેવા એ ભગવાનના ભક્તોના હૃદયની અંદર ઉમળકાઓ હતા, કેવો ભાવ હતો એની નોંધ અવિનાશાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર કરી છે. તો એ કીર્તનની સાથે આપણે ભગવાન સ્વામિનારાયણનું ભુજની અંદર ભવ્યાતિ ભવ્ય ચાલો સ્વાગત કરીએ. કે ભુજ મેં આયે ભય હારે, ભુજ મેં આયે ભય હારે, કે ભુજ મેં આયે ભય હારે, કે ભુજ મેં આયે ભય હારે, કે ભુજ મેં આયે ભય હારે, ભુજ મેં આયે ભય હારે, કે ભુજ મેં આયે ભય હારે, કે ભુજ મેં આયે ભય હારે. ઓ ભક્તિ નંદ જગવંત રથને ધીરે ધીરે રથને ચલાવજો. હરિભક્તો ભગવાન પધાર્યા છે એમનું ભાવથી અને પ્રેમથી સ્વાગત કરશે. ધીરે ધીરે રથને ચલાવજો, એક એક પગલે પગલે આરામથી રથને ચલાવજો. ભગવાનનું પૂજન થાય ભાવથી અને પ્રેમથી, બહેનો ભાવથી એ ભગવાનનું પૂજન કરે. જય હો પધારો મહારાજ, ભગવાન પધાર્યા છે. ભગવાનની પાસે રહેલા કેટલાય ખરીદાર ભક્તો હતા. ભગવાન પધાર્યા એના અંતરની અંદર ખૂબ આનંદ થયો અને ભગવાનના સ્વાગતને માટે જોરદાર ખરીનો એમને પુકાર કર્યો છે. એ અનંત કોટી ભગવાન આવ્યા અને ખરીદાર ભક્તોએ ભગવાનની છડી બોલી છે. સોને કી છડી રૂપે કી મસાલ, જરિયન કે તોરે મોતિયન કી માળા, માથે મુગાટ કાને કુંડળ, કેળે કંદોરો ભગવાન કોડા, હાથમાં કડા બાએ બાજુમાં ગળા મહાર, સોને કહાર ચાંદી કહાર ગુલાબ કહાર મોતી કહાર હજારી કહાર, આજુ છે ડાળમ બાજુ છે નાળમ, શ્રી સહજાનંદજી મહારાજ નિગાહ રખો, શ્રી સહજાનંદ સ્વામી જય હો. આજે હરિભક્તોના અંતરમાં ખૂબ આનંદ છે. એ શુભ ઘડી આવી છે. સમય ઉપર સમય જતા વસંત શુભ ઘડી આવી, મુહૂર્ત આવ્યું,
બ્રાહ્મણોએ જય જયકાર કર્યો છે, યજ્ઞો થયા છે, આહુતિઓ અપાણી છે, અને ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવને પોતાની આજાન બાહુથી પોતાના બાખમાં લઈ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી છે. નરનાર દેવની પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાનને હવે સંકલ્પ થયો કે આ ભક્તોને નરનાર દેવનો મહિમા કહેવો છે, એટલે ભગવાન નરનાર દેવનો ખૂબ મહિમા કીધો. પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ અને વળી એક વખત ભગવાન સ્વામિનારાયણ પાછા ભુજની અંદર પધાર્યા. સુંદરજી સુથારને ઘરે પધાર્યા, ત્યાંથી ગંગારામ મલને ઘરે પધાર્યા છે. અને ગંગારામ મલ ભગવાનને પ્રાર્થના કરી, એટલે ભગવાન સ્વામિનારાયણ ગંગારામ મલને કહ્યું કે કાંઈ વાંધો નહીં, તમારા ઘરે ત્યાં પુષ્પ ડોલોત્સવ કરશું. મહારાજની આજ્ઞાથી ગંગારામ મલે ભુજ શહેરની અંદર જેટલા પુષ્પો હતા એટલે બધા જ પુષ્પો મગાવી લીધા છે, અને ભગવાનને માટે મોટો સરસ મજાનો હિંડોળો બનાવ્યો છે. અને સ્વામિનારાયણ ભગવાનને એ હિંડોળા ઉપર પધરાવ્યા છે, અને સંતોએ એ પુષ્પના શણગારનું કીર્તન બોલ્યા છે. વાલા ભક્તજનો, કીર્તનનું સંગીત ચાલુ હશે અને વડીલ સંતો માંડવી મંદિરના મહાન સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામી પધારશે. પૂજ્ય વડીલ સંત નારણપર ગુરુકુળથી પધાર્યા છે. નારણ વલ્લભદાસ સ્વામી પધારો સંતો, ઠાકોરજીને સૌ પ્રથમ પુષ્પવૃષ્ટિ કરશું, પછી ત્યારબાદ ઠાકોરજીને બરોબર રીતે ઝુલાવશું, ત્યારબાદ આપણે ઠાકોરજીની આરતી કરશું. વાલા ભક્તજનો, આ નાનો અને સરસ મજાનો કાર્યક્રમ રહેશે. પૂજ્ય સદગુરુ સ્વામી અક્ષર પ્રકાશદાસ સ્વામી, મંડળના વડીલ સંત રાધારમણ દાસ સ્વામી પધારો સંતો, પૂજ્ય સદગુરુ સ્વામી સૂર્ય પ્રકાશદાસ સ્વામી, અમારા નારપણ ગુરુકુળમાં સંચાલન કરતા ધર્મચરણદાસ સ્વામી, નાગલપર મંદિરને ભેટ આપનાર પૂજ્ય સદગુરુ સ્વામી માધવ પ્રસાદ દાસ સ્વામી પધારો, આ પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો છો. આપના વરદ હસ્તે ઠાકોરજી ઝૂલે એમાં યજમાન પરિવાર જે છે અતિશય હર્ષને અનુભવશે, અને રાબડિયા પરિવાર એમાંથી જે કુંવરજી બાપાના બંને સુપુત્ર નારણભાઈ હોય કે દિનેશભાઈ હોય, બંને સાથે રહેશે. ત્રણ જમાઈ હોય કે એમના કાકા હોય મોટા બાપા, એ પણ સાથે રહેશે. ચાલો ઠાકોરજીને આપણે ઝૂલેણીના કીર્તનો દ્વારા ઠાકોરજીને મોજ અપાવીએ. આવો સંતો. આપણે સર્વે બધા ઉભા થઈ ગયા છો, ઠાકોરજી નો જયારે ઉભા થઈ જઈએ, સંતો જયારે ઉભા થાય, હરિભક્તો ઉભા થાય, બહેનો ઉભા થાય, અને ઠાકોરજીને વધાવીએ અને પછી ઝુલાવીએ, અને આપણે હાથ તાળી રાખી આપણે ઠાકોરજીને આગમન કરીએ. સર્વે સંત આવી જાઓ, અમારા કવિદાસ સ્વામી ઘર્ષાવદાસ સ્વામી આવી જાઓ, વિકાસદાસ સ્વામી, દિવ્ય સ્વામી, પાર્ષદો, ભગત, બધા સંતો ભક્ત આવી જાઓ. ધર્મતણા કુમાર શોભે, ધર્મતણા કુમાર મધુકર કરે ગુંજાર, મધુકર કરે ગુંજાર,
गले हार गुलाब ना पूछ काने का जो, गले हार गुलाब ना पूछ काने का जो, सिर पर तोरा झुकी रया, सिर पर तोरा झुकी रया, के पाय गजरा बाजुरे, पाय गजरा बाजुरे, गोपी नाथे घूंगरी हर झूले रही लो, गोपी नाथे घूंगरी हर झूले है जदुराई डोड़े
बोलो श्री सहजानंद स्वामी महाराज की, बोलो श्री स्वामी नारायण भगवान की। अवतीर्य निजाक्षरात् परादिह मूर्त्यांबदरी वने स्थित भुवि भारत जीव शर्मणे नर नारायण देव पाहि माम। वर्ष वर्ष पूर्वे पूर्ण पुरुषोत्तम भगवान स्वामी नारायणे कच्छनी धराने विशेष पावन करी अनेक भक्तों ने मोक्षनो मार्ग बतावा माटे मंदिरों निर्माण कर्या। इनी साथे आपने नरनारायण देवनी भेट आपी तो एवा आपना इष्टदेव भगवान श्री स्वामीनारायण वृंदावन विहारी हरिकृष्ण महाराज प्राण प्यारा घनश्याम महाराज तेमज आजनी सभा में उपस्थित ब्रह्मनिष्ठ संतों पैकी सद्गुरु स्वामी मांडवी मंदिरना महंत देवकृष्णदास जी स्वामी विशेष अहीं कने दर्शन नो लाभ आपवा माटे पधारेला भुज मंदिर थी पूज्य सद्गुरु स्वामी माधव प्रसाद दास जी स्वामी नारायणपुर गुरुकुल थी अहीं कने पधार्या छे पूज्य सद्गुरु स्वामी नारायण वल्लभदास स्वामी सवारना सत्रमां पण जेमनी हाजरी हती एवा पूज्य शास्त्री स्वामी अक्षर प्रकाश दास स्वामी मंडळना वडील सन सद्गुरु स्वामी राधारमण दास जी स्वामी नारायणपुर गुरुकुल थी पधार्या छे पूज्य शास्त्री स्वामी धर्मचरण दास स्वामी पूज्य शास्त्री स्वामी सूर्य प्रकाश दास स्वामी पूज्य सद्गुरु स्वामी घनश्याम वल्लभदास स्वामी आदिक ब्रह्मनिष्ठ वडील युवानो संतो सरस रीते भुजमां स्वामीनारायण भगवाननुं आगमन थयुं अने आगमनमां जे हरिभक्तोनो उत्साह वधार्यो एवा पूजनीय वंदनीय वक्ता महोदय शास्त्री स्वामी प्रेम वल्लभदास स्वामी संगीतज्ञ संतो हरिभक्तो संहिता पाठस्थ भूदेवो यजमान परिवार तेमज आजे खास राबड़िया परिवार ने मान ने आवकारी ने एक ने पधार्या छे वा भुज मंदिर ना महिला मंदिर ना महंत पूज्य सांबई फई तेमज मांडवी मंदिर थी पण वडील सांख्योगी बहनों युवान सांख्योगी बहनों पण पधार्या छे तेमज राबड़िया परिवार ने मान आपीने पधारेला सर्वे वडीलो युवानो बहनों बधाय ने आजना नरनारायण देवना हेत भर्या जय श्री स्वामीनारायण। वाला भक्तजनों अति आनंदित कथा આવા ઉત્સવ આપણા જીવનમાં હોય અને ઉત્સવનું કામ જ એ છે કે જે માણસ હરોળી પડ્યો છે જે માણસ પોતે બેસી ગયો છે કંઈક પ્રોબ્લેમને કારણે આવા ઉત્સવ જ્યારે જીવનમાં આવે ને ત્યારે વાલા ભક્તજનો જીવનમાં એને ઉત્સાહ આવી જાય। ક્યાંક એને ક્યાંક હેડેક કરતું હોય ક્યાંક એવા નાના મોટા ફેમિલી પ્રોબ્લેમ હોય અથવા તો વ્યવહારિક પ્રોબ્લેમ હોય અથવા શારીરિક પ્રોબ્લેમ હોય એ ત્રણેય પ્રોબ્લેમનું સોલ્યુશન વાલા ભક્તજનો આવા ઉત્સવના માધ્યમથી થાય છે। આપણા પ્રાણ પેરા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આવડો સરસ મજાનો ભવ્ય ઓરિજિનલ ફૂલથી અને એ હરિભક્તો બપોરે આરામ કર્યા વિના એમાંય પણ કદાચ આપણે કોઈકને દેવું હોય ને ભાડે તો ભાડે પણ રહી શકીએ પણ હકીકતમાં આનંદ ઈ થાય। અમે અહીંયા બે વાગે આવ્યા ને ત્યારે અમારા દિનેશભાઈ હોય કે નારાયણભાઈ હોય કે મહેશ હોય કે એમના દીકરા એ કૃષિ હોય તો ભલે કે પ્રીતમ હોય તો ભલે બધાએ એના સગા સંબંધીઓ અહીંયા કને બેસીને એક એક હાર માળા ને વીટી વીટીને હિંડોળો તૈયાર કર્યો કે સ્વામી અહીંયા કને કોઈને આપણે 500 રૂપિયા દઈને ભાડે આપણે હિંડોળો તૈયાર નથી કરવો। હા, આપણે જાત મહેનતે આ ઉત્સવ અમારો છે, અમારો ઉત્સવ અમને શોભાવવાનો છે તો સ્વામી અમે બપોરે જાગીને પણ અમે તૈયારી કરશું, અમે તમે જ્યારે અનુકૂળ આવે તમે સેવા બતાવતા રહેજો। વાલા ભક્તજનો આ કુંવરજી બાપાના સમગ્ર પરિવારને એક વખત તાલીકાના નાથી આપણે વધાવીએ। જે પ્રેમ સંત અને ભગવાન પ્રત્યે જે બાપાને પ્રેમ હતો ને એવો જ પ્રેમ એનો દર્શન આપણે સૌને સભાની અંદર એ નારાયણભાઈના જીવનમાં હોય તો ભલે કે દિનેશભાઈના જીવનમાં હોય તો ભલે કે અથવા કુંવરજી બાપાના પોતરા હોય એના જીવનમાં પણ દર્શન થાય છે, એવો જ દર્શન બહેનો પણ થાય છે। વાલા ભક્તજનો આવું જેનું જીવન મધમધતું હોય, ભારતીય સંસ્કૃતિનું જેનું જીવન આચરતું હોય અને સનાતન વૈદિક સંસ્કૃતિને આચરનારા સંતો પદે જેનું સમર્પણ જેનું દિલ હોય ને વાલા ભક્તજનો ભગવાન છે ને વાજતે ગાતે એવો સરસ મજાનો હિંડોળો પ્લેનની અંદર હિંડોળો બનાવીને લઈ આવે આ તો ભક્તોનો ભાવ પૂર્ણ કરવા એ ભગવાનની ફરજ છે, બરાબર ને? તો વાલા ભક્તજનો આવા સરસ મજાના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે અને એ ભગવાન ભલે ઝૂલે ને મજા આવે એ પણ કરે રાખે અને એ પણ કહી દે કે જ્યારે સભા પૂર્ણ થશે ત્યારે બહેનોને પણ લાભ મળશે એના માટે પણ સરસ મજાની કુણી કુણી ગુલાબની પાંખડીઓ જે છે ને આપણે રાખી છે, પુષ્પવૃષ્ટિ કરશે, ઠાકોરજીને ઝુલાવશે કારણ કે બહેનોના હૃદયમાં વિશેષ ભગવાન એના પ્રત્યે ભાવ સેજે રહેલો છે તો એ ભાવને પણ પરિપૂર્ણ ભગવાન કરશે પણ સમય આવશે ત્યારે પણ આપણે એને આવકારશું। વાલા ભક્તજનો કુંવરજી બાપાનો આ સમગ્ર પરિવાર એ પરિવારને સારી રીતે હૃદયમાં ધારણ કરી અને સંતોજી છે એને માન આવકાર આપે છે
ત્યારે ઘણા બધા સંતો આ કથા પ્રસંગમાં આવ્યા છે, અનેક ગુરુકુલોમાંથી પણ આવ્યા, અનેક સંસ્થાઓમાંથી આવ્યા. એ અંજાર હોય તો ભલે કે પછી પ્રસાદી મંદિરથી હોય તો ભલે, આ એક પ્રેમ છે. તો એ પ્રેમને વિશેષ આપણી સુધી પહોંચતો કરશે. ભૂતથી એક અને પધાર્યા છે. નાગલપર મંદિરના ઉદઘાટન આખું નિર્માણ માટે જેનો સિંહ ફાળો છે, પૂજ્ય સદગુરુ સ્વામી માધવ પ્રસાદ દાસ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરશું. સ્વામી એક અને પધારો. એ માંડવી ભલે હાલો સ્વામીને જેવો ભાવ એ પ્રમાણે સ્વામીના અંતરથી રૂઢ આશીર્વાદ જ છે એ વતી અહીંયા કને પધારશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસ સ્વામી, અતિ વિદ્વાન એવા અને શાસ્ત્રના ગૂઢ રહસ્યને જીવનમાં ઉતારનાર અહીંયા કને પધારશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસ સ્વામીના અંતરના રૂઢ આશીર્વાદ. આપણા સૌના ઉપાસદેવ પરમ પુરુષ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય વક્તા મહોદયશ્રી, સભામાં દર્શન આપતા બ્રહ્મનિષ્ઠ સંતો, માનવી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની સેવામાં રહેલા પૂજ્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસ સ્વામી, અમારી સાથે આવેલા પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી, આમ તો આશીર્વાદ સ્વામીને દેવાના હતા, અને સ્વામીના આશીર્વાદ હોય ને તો તમને ખબર છે બહુ થોડા હોય પણ તમને મોજ અપાવી દે. અંતરમાં આનંદ આનંદ, આ એનો ડાયલોગ છે હો. બીજો ડાયલોગ છે, હે આ મહારાજની મૂર્તિ ધારશો ને તો હૈયામાં ઠંડુ 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 થઈ જશે. આ અમને પણ બહુ યાદ રહી ગયા છે. પણ સભામાં દર્શન આપતા પૂજ્ય નારાયણ વલ્લભદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશ સ્વામી, પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય કોઠારી કૃષ્ણ વિહારી સ્વામી સહિત સમગ્ર બ્રહ્મનિષ્ઠ સંતો, અને આમ જોઈએ ને તો આ નાનજી બાપાનો પરિવાર કહેવાય, બહુ મોટો પરિવાર છે. હે નાનજી બાપાનો બહુ મોટો પરિવાર, પૂજ્ય દેવ કૃષ્ણદાસ સ્વામી જેવા સંતોએ, પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી જેવા સંતોએ નાનજી બાપાના દર્શન કર્યા છે, અને અહીંયા ફોટો પણ રાખ્યો છે. નાનજી બાપાના ચાર દીકરા ને, હે, અને નાનજી બાપાના પોતરા થાય કુરજી બાપા, બરાબર ને? પણ ભક્તજનો, આપણે ગૌરવ છે કે મહારાજે આપણને મળ્યા છે ને, એ આપણા વડીલોથી મળ્યા છે. આપણા પૂર્વજોએ, આપણા બાપાએ, આપણા માએ, આપણા દાદાએ, આપણે દાદીએ આપણે મહારાજ ઓળખાવ્યા છે. ભક્તજનો, જે દિવસે મહારાજ મને ને તમને આપણા મા બાપ ઓળખાવે ને, ત્યારે એનો ઉપકાર જિંદગીમાં હજારો વર્ષો સુધી પણ આપણે ચૂકવી શકતા નથી. એનું કારણ એ કે ગમે એવી વ્યક્તિ આફતમાં આવી જાય, ગમે એવો દિલથી તૂટી પડે, ઉપરથી કોઈ આશરો આપનાર એને કોઈ ન હોય, ત્યારે આપણી મા છે ને એટલું જ કે દીકરા તું ક્યાંય જાજે નહીં હો, આ તારા સાધુ. અને દીકરી હોય ને તો એટલું જ કે આ બેઠેલા સાંખ્યોગી બહેનો પાસે તું જઈશ ને તો તને ક્યાંય જવું પડશે નહીં, ક્યાંય જવું નહીં પડે. અને આ સત્સંગના ભક્તજનો અનંત એવા ઉદાહરણો છે, પ્રત્યક્ષ આજે પણ એવા ઉદાહરણો છે કે જેને કારણે વ્યક્તિ પરિવારથી ભાંગી પડી હોય, ગામથી નિરાશ થઈ ગઈ હોય, પણ જ્યારે એ સંત પાસે જાય છે ને, કોઈ દીકરી આવા સાંખ્યોગી બહેનો પાસે જાય છે, ત્યારે એના માટે આખી એવી દુનિયા નિરાલી થઈ જાય છે કે એને ખબર નથી પડતી. નહીં તો એવું થઈ જાય કે વ્યક્તિ નિરાશ થઈ અને જ્યાં ત્યાં ભટકતી થઈ જાય, અને પછી એના શબ્દો કેવા હોય ખબર છે કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી ભાઈ, પછી આવી રીતના કે. અને ત્યારે જ્યારે આવા સાંખ્યોગી બહેનો પાસે કોઈ દીકરી પહોંચી જાય, કોઈ યુવાન છોકરો હોય, અરે 60 વર્ષના બાપા પણ નિરાશ થઈ જાય છે ભાઈઓ, 70 વર્ષના બાપા પણ નિરાશ થઈ જાય. યુવાન બે બે ત્રણ ત્રણ દીકરા હોય અને મા બાપને એ ઘરમાંથી કાઢી મૂકે, ત્યારે મા ને બાપ બિચારે ક્યાં જાય? અને ત્યારે મા ને બાપ જો આ સંતો પાસે જઈ શકે છે ને, આવા સંતો પાસે જઈ શકે છે ને, તો કદાચ દીકરા એ ઘરમાંથી કાઢી મૂક્યા હોય છતાં પણ એ હરિનામ બોલી અને કદાચ ગામને પાદરી બેઠા હોય ને, તો ગામ એ ભગવાન એવા તૈયાર કરે છે કે પોતાના ઘરે રોટલો તૈયાર કરીને એને ખાવા દેવા જાય ભાઈ. ક્યારે? જ્યારે એ વડીલ કે યુવાન કે બાળક જિંદગીમાંથી નિરાશ થઈ અને તમે આ સંતો પાસે જઈ શકશો, ત્યારે અમને ગૌરવ કે બાપા તો ભલે ધામમાં ગયા પણ એમના દીકરાઓને કેટલું અંતરમાં હેત હોય
કે બાપા તો ધામમાં ગયા, અમે પ્રસાદી મંદિરમાં હતા, પૂજ્ય માધવ સ્વામી ત્યારે ત્યાં હતા, ત્યારે તો એમના રાજકુમાર આવ્યા નહોતા, પણ બાપા મહેશ ત્યારે ત્યાં આવ્યો તો કલાક કલાક સુધી સ્વામી પાસે બેઠા. એટલે પૂજ્ય માધવ સ્વામી કે આજે આપણે જસુ કથામાં સંતો તો ભલે બધા હાજરી આપે, પણ જ્યાં સુધી આપણે હાજરી ના આપી હોય ને તો કુરજી બાપા ત્યાં કહેશે સ્વામી તમે આવ્યા નતા હો, એમ કહેશે. હે કુરજી બાપાને અંતરમ એમ થાકશે, સ્વામી મારી કથામાં ઘણા સંતો આવ્યા પણ તમે ના આવ્યા, અમે બધી હજી તમે કેશો એ સેવા કરશું, મારા છોકરા કરશે. અને ભક્તજનો એક વાત ચોક્કસ છે, આપણે ભગવાનના ખોડે બેઠા છીએ ને, ભગવાનના ધામમાં જાશું ને ત્યારે વચનામૃત સાક્ષી છે, જેવું રૂપ જેવું તેજ જેવું સામર્થ્ય પરમાત્મામાં છે એવું સામર્થ્ય તમારામાં હશે. લ્યો આશ્ચર્ય ન કહેવાય. અને અહીંયા તો આ જ્યારે આ હિંડોળો આપણે ખેંચવો હોય ને તોય જરાક તાકાત લગાવવી પડે, હે ત્યારે તાકાત લગાડવી પડે, ભગવાનની પાક તો ઉતરી તો નહીં જાય ને, હે આપણને પોતાને ડર લાગે, પણ ભગવાનના અક્ષર ધામમાં જ્યારે હશું ને ત્યારે તેજ ત્યારે સામર્થ્ય ત્યારે શક્તિ ત્યારે બળ ત્યારે ઐશ્વર્ય ત્યારે જે જે કંઈ હશે ને એ જેવું ભગવાન એવું ને એવું. અરે કંઈ ખબર ન પડે કોણ ભગવાનને કોણ આત્માને કોણ સંત. લ્યો આવું અક્ષરધામ અને એનું સાક્ષી વચનામૃત છે, લોયાનું વચનામૃત. પણ મારે કહેવાનું એ કે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે આ ઉત્સવ કરીએ છીએ. પૂજ્ય વક્તાશ્રી અને અમારા આ સંગીત કલાકાર સંતો કેવી મોજ અપાવી કીર્તન બોલીને, પણ આ નાનકડો ઉત્સવ પણ રાબડિયા પરિવારને યાદ રહી જાય. એ આફ્રિકા જશો ને ત્યારે એમ થશે કે ભલે આપણે 5 દિવસ ઉત્સવ કર્યો, ભગવાન પૈસા દેશે ને તો વરી પાછો ફરી કરશું એમ. હે અને આ ઉત્સવ જેમ લગ્નના ઉત્સવ છે ને, વારે ના વારે ન થાય, થાય વારે વારે ઉત્સવ ન થાય, જિંદગીમાં એક વખત ઉત્સવ થાય. પણ આ ઉત્સવ કેવા છે, હે તમને મોજ આવે ત્યારે તમારી પાસે ભગવાન 4 પૈસા વધારે દે ને વળી તમે આવો ઉત્સવ કરી શકો. એમ થાય કે ના વૃંદાવન વિહારી મહારાજની છત્ર છાયામાં કરવો હોય ત્યાં થાય, ભુજ મંદિરમાં નરનાદેવના સાનિધ્યમાં કરવો છે ત્યાં થાય. તમને તો વળી એમ થાય કે ના સ્વામી અમારી વાડીમાં થઈ જાય ને, અમને એમ થાય કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી યોગીરાટ ગોપાળાનંદ સ્વામી અમારી વાડીમાં આવીને પગલાં કરી ગયા છે, અમારા મંડપ અમે બાંધ્યો હતો ને એમાં સંતો આવીને કથા વાર્તા કરી ગયા છે. એટલે તમને વધારે ઉમંગ અને ઉત્સાહ વાડીમાં કરવાનો હોય, અને એટલા માટે તો સંતો કે સ્વામી હરિભક્તો તો બહુ જ આગ્રહ કરે વાડીમાં વાડીમાં અને વાડીમાં, તમને બહુ જ હોંશ થાય છે. પણ જ્યાં હોંશ થાય ત્યાં વાંધો નહીં, સમયને અનુકૂળતા એ ભક્તજનો આવા ઉત્સવ વારે વારે થાય. કદાચ અમે થાકી જઈએ, કદાચ મંડળીમાં આવનારા ભક્તો થાકી જાય, પણ અંતરમાં જે ઉમંગ છે ને એ ક્યારે થાકતો નથી. અને એમાં જ્યારે આવા ઉત્સવ થાય ને ત્યારે જમવાની જરાક બરાબર હોવું જોઈએ, ન હોવું જોઈએ? લગ્નમાં જમવામાં કંઈ અધુરાશ હોય ભાઈ, ન હોય ને? શું કામ આપણે એમ માનીએ લગ્ન એક દિવસ છે ને, જિંદગીમાં એક દિવસ છે એટલે જમવાનું તો સારામાં સારું હોવું જોઈએ. સુખપરમાં સાંચ્યો કે બાઈએ યજ્ઞ કર્યો તો છોકરા કે સ્વામી હાજે પણ જમવાનું સારું હોવું જોઈએ, ખાલી ખીચડીને સંભારોનો શીરો હોય આલે કે ભેલપુરી તો હોવી જ જોઈએ ને કે લ્યો હા. એમ એટલે જે કંઈ જમવાનું થાય ને ભગવાનને સંભાળીને આપણે રસોઈ બનાવીએ, સારા સારા પકવાનો બનાવીએ, અને એ ઉત્સવને બહાને થાય ને યાદ રહી જાય, ભગવાન યાદ આવે, આવા સંતો યાદ આવે, આવા ભક્તો યાદ આવે, તો અંતરમાં કોક જગ્યાએ નિરાશાનું એક નાનકડું ઝાડ ઉગવા પ્રયત્ન કરતું હોય ને એ હટી જાય. એટલે રાબડિયા પરિવાર એમના સમગ્ર સંબંધીઓ અહીંયા જે કોઈ હોય એને એટલું તો બળ રાખજો, અમે પણ એવો જ પ્રયત્ન કરીએ છીએ. નિરાશ તો તમે પણ થાઓ ને અમે પણ થઈએ ભાઈ. નિરાશા એવી છે જેમ આશા પણ સતત નવી ને નવી હાલી આવે, એમ નિરાશા પણ ભેગી અખંડ એમને એમ હાલી આવે. એનું કારણ એ, તમે કહો સ્વામી સ્વામીને કાં નિરાશા હોય, હું તમને પૂછું રાત્રિ હોય રાત્રિ હોય કે ન હોય, હોય ને? દિવસ હોય તો રાત હોય કે ન હોય, હોય. રાત હોય ત્યાં દિવસ હોય કે ન હોય, સૂર્ય ઉદય થાય તો સૂર્ય અસ્તાચળ થાય કે ન થાય, થાય. એટલે તમને પણ ભલે ને તમે સુખિયા હો તો પણ ક્યારેક ઓચિતાનો અંતરમાં એવો નિરાશાનો આ જુવાળ નીકળે કે તમને હાવ ભાંગી જ પડો, પણ જ્યારે ભગવાન યાદ આવી જાય, આવા સંતો યાદ આવી જાય, એટલે ફરી એ નિરાશા છે ને એવી હટી જાય, જિંદગીમાં નવી ચેતના મળી જાય, જિંદગીની મોજ આખી નવી આવી જાય, અને આપણે આવે આવે ને આવે. એટલે ખૂબ ખૂબ આ રાબડિયા પરિવારને ધન્યવાદ. મહારાજ પણ ખૂબ આ રાબડિયા પરિવારને, આખો નાનજી બાપાનો પરિવાર મોટો પરિવાર છે હો, અહીંયા જેટલા ઉપસ્થિત છે એમને તો એમના ઉપર તો ખાસ ગુરજી બાપા એમના પરિવાર ઉપર તો મહારાજ ખૂબ અમી દ્રષ્ટિ કરે,
પછી વિશ્રમ બાપા હોય, પછી હરજી બાપા હોય, પછી પ્રેમજી બાપા હોય, અને બીજા બાપા એક રહી ગયા હજી, હે લાલજી બાપા હોય, આ ચારેય બાપાના પરિવાર ઉપર મહારાજના ખૂબ આશીર્વાદ છે. અને આ જ્યારે યજમાન ખાસ કરીને કુરજી બાપાના પુણ્ય એમની ખાસ પુણ્ય સ્મૃતિમાં જ્યારે આવો ઉત્સવ કર્યો છે ત્યારે મહારાજ ખૂબ એમના રૂડા આશીર્વાદ પાઠવે અને મહારાજ અંતરનું સુખ પણ આપણને સૌને આપે એવી ભગવાનના દિવ્ય પાદારવિંદમાં પ્રાર્થના કરી અને મારું પ્રવચન પૂરું કરીશ. આપ સૌને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, વાડીઓમાં અનેકવિધ કથાઓ પૈકી એક એક કથા અને કથાઓમાં સ્વામીએ રાબડિયા પરિવારને વિશેષ યાદ કરીને જે પ્રેમ હતો એનો દર્શન કરાવ્યા. શિયાળામાં બે વસ્તુ બહુ ઓછી ભૂલે, સમજ્યા ને? શિયાળામાં એક અડદિયા ને રાબડિયા પરિવારનું જગન, સમજ્યા ને તમે? આ તો એકાદશ એટલે બહુ મિષ્ટાને યાદ ન કરાય, પણ આ તો મિષ્ટાનમાં મીઠાશ છે એટલે એમ રાબડિયા પરિવારમાં છે જે મીઠાશ છે, મીઠાશને કારણે એમ કહેવાય ને કે ગોળ હોય ત્યાં બસ એમ જ્યાં કને મીઠાશ છે ત્યાં કને પ્રેમીલા હરિભક્તો, પ્રેમીલા સંતો બહેનો બધા એ કને આવે. વાલા ભક્તજનો, ઘણા બધા સંતો આપણે આંગણે વધાર્યા છે તો બે હરિભક્તો જે છે એને આહુત કરશું કે સંતોનું પૂજન એ કને અવશ્ય કરશે. એ કને ત્રણ એમના જમાઈ છે એટલે કુંવરજી બાપાના ત્રણ દીકરી, બે દીકરા. તો અત્યારે અહીંયા કને બે જમાઈ હાજર છે તો મનજીભાઈ ખીમજી હાલાઈ અહીંયા કને પધારશે અને સંતોના સન્માનનો અવશ્ય લાભ લેશે. અને બીજા જે છે એ શામજીભાઈ વીરજી વેકરિયા એ પણ અહીંયા કને પધારશે. અગ્રપંક્તિમાં સંતો બિરાજમાન છે, મંચસ્થ ઉપર સંતો બિરાજમાન છે. આવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંતો આપણા માટે આજ નિષ્કુળાનંદ, આજ ગોપાળાનંદ એવો ભાવ રાખીને આપણે એના કંઠમાં પુષ્પમાળા પહેરાવશું, એમાં જ આપણા અહોભાગ્ય છે. અને શામજી હિરજી કારા એ પણ અહીંયા કને પધારશે, આપને પણ દિવ્ય અવસરનો લાભ અહીંયા અવશ્ય મળશે. દેવજી કાનજી, રવજી કાનજી એ પણ અહીંયા કને પધારશે. આપણી પાસે ઘણા બધા સંતો છે તો ઉપર આવીને આપ પણ અહીંયા કને પુષ્પમાળા પહેરાવીને આપણા જે પુણ્યકાળ જે છે એને ઉદય કરાવશે. વાલા ભક્તજનો, સંતોનું સન્માન થાય ત્યારે આપ હાથ તાલીનું સન્માન કરીએ ને તો આપણે એટલું જ ફળ મળે હો. કારણ કે કોઈકનું સારું થતું હોય ને જોઈએ કે ને તો સમજી લેવાનું કે એ પણ મુમુક્ષુમાંથી મુક્ત તરફ જઈ રહ્યો છે, અને જે એ ન જોઈ શકે તો મુમુક્ષુમાંથી એ બુભુક્ષુ તરફ જઈ રહ્યો છે. અને આપણે બધાએ સંતો એવી લાઈન આપી છે કે આપણે હંમેશા ચડતીનો જ રંગ રાખો, ઉપર જ જવું. ઉપર આપણા સ્વામિનારાયણ ભગવાનજી છે એ આપણે અહોની હૃદયમાં જ હાથ કરે એના માટેના બધા કાર્યો થઈ રહ્યા છે. હિરજીભાઈ રાબડિયા એ પધાર્યા છે સુરતથી, એ પણ અહીંયા કને પધારશે. આ સંતોનો અલભ્ય લાભ અહીંયા કને પૂજ્ય અક્ષયપ્રકાશ સ્વામી છે, રાધારમણદાસ સ્વામી છે, સંગીતજ્ઞ સંતો છે, વક્તા મહોદય છે, તમામ સંતોને એ સરસ મજાની પ્રેમ અને હેતથી ગૂંથેલી માળા અને ભગવાનને સ્પર્શ કરેલી માળા, એ માળા સંતોના કંઠમાં ધારણ કરવાનો અવસર મળ્યો છે. વાલા ભક્તજનો, અત્યારે ગોવિંદભાઈ વિશ્રામ કેરાઈ પટેલ અહીંયા કને એ પણ અહીંયા પધારશે. આવો, તમને પણ અહીંયા કને યજમાન પરિવાર યાદ કરે છે. સંતોનું સન્માન થઈ રહ્યું છે વાલા ભક્તજનો, એ અંતર્ગત આપણે એક સંતના આશીર્વાદ લઈ લઈએ. અહીંયા કને નારણ પર ગુરુકુળથી અહીંયા પધાર્યા છે સંત પૂજ્ય સદગુરુ સ્વામી ધર્મચરણદાસ સ્વામી એ કને પધાર્યા છે. તો અહીંયા કને એને બોલાવશું અને યજમાન પરિવાર પ્રત્યેનો જેનો હેત પ્રેમ અને ઉદ્ગાર જે કંઈ હશે એ આપણે અહીંયા કને વ્યક્ત કરશે. તો સ્વામી અહીંયા કને આપ પધારો. વાલા ભક્તજનો, આવતીકાલે ખાસ જે એક જાહેરાત છે એ પણ તમને કરી દઈ. 20/12/2022 સવારના 6:45 હરિયા યજ્ઞ રાખેલો છે તો યજમાન પરિવારને બેસવાનો એ સમય છે તો સમયસર પહોંચી આવે. અને વ્યવહારના જે કંઈ કાર્યક્રમ કરવાનો હોય તો મોડામાં મોડું 7:30 સુધી હશે તો સંબંધીઓ આવી જશે અને 8 કે 8:15 ટકોરે સંતો પણ એ યજ્ઞની અંદર પોતે હાજરી આપશે. તો આવતીકાલે યજમાન પરિવારો ખાસ ભૂલાય નહીં 6:45. અત્યારે રૂડા આશીર્વાદ આપવા પધારશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મચરણદાસજી સ્વામી. હરિ કૃષ્ણ તનુ તોયા ધૃતા નર નારાયણ દેવ પાહી મામ. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન,
પ્રાત શ્રમણીય વંદનીય પૂજ્ય વડીલ સદગુરુ જીવાન વિદ્વાન સર્વે સંતો જજમાન એવા કુંવરજી બાપાના અખોય પરિવાર પધારેલા સર્વે મહેમાનો ભક્તો સર્વેને જય સ્વામી નારાયણ. વાલા ભક્તો, આ કુંવરજી બાપા એમની પુણ્ય સ્મૃતિમાં જ્યારે એમના દીકરા અને દીકરીઓએ સાથે મળીને જ્યારે અદ્ભુત આ ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીએ રચેલી અને એ ભક્ત ચિંતામણીની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણનું ચોપાઈએ ચોપાઈએ સ્મરણ છે, આવો અદ્ભુત ગ્રંથ, એ કથાનું જ્યારે અહીંયા આયોજન કર્યું વાડીની અંદર, વાલા ભક્તો, આવા જે ઉત્સવો નાના મોટા એ હંમેશા ભગવાનનું સ્મરણ કરવાને માટે એ એવા ઉત્સવો આપણા જીવનની અંદર જાદ રહે, એની સ્મૃતિ રહે અને એના માધ્યમથી આપણે શ્રી ઠાકોરજીની સાથે કાયમને માટે જોડાઈને રહીએ. ને એટલા માટે જીવનની અંદર ક્યારે પણ નિરાશા ક્યારે પણ જીવનની અંદર હોવી ન જોઈએ. અને જીવનની અંદર જેટલું ભગવાનનું સ્મરણ હશે, ભગવત ભજન હશે, એટલો જ જીવનની અંદર ઉત્સાહ હશે. અને ભગવત ભજનથી જ, સત્સંગથી જ ભગવાનનો રાજીપો થાય છે, ભગવાનની સામીપ્યનું સુખ મળે છે. જો અદ્ભુત કથા આવી હતી આ વક્તાશ્રી જ્યારે વાંચતા હતા કે શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા અને ઉદાસ થઈ ગયા. ક્યારેક મહારાજ આવી લીલાઓ કરતા, ઉદાસ થતા, અને ત્યારે પછી વળી બ્રહ્માનંદ સ્વામી હોય, સુરાખાચર હોય, એ મહારાજને રાજી કરતા, એને હસાવતા, એની ઉદાસી દૂર કરતા. પણ આ વખતે એવો પ્રસંગ બનેલો જ્યારે સુરાખાચર કે બ્રહ્માનંદ સ્વામી હાજર નહીં, એટલે મહારાજે વિચાર કર્યો કે ચાલો આપણે હવે બીજા ગામ જઈએ અને થોડાક ફ્રેશ થઈ આવીએ. તમે ઘણી વખત વ્યવહારમાં બોર થઈ જાઓ તો કંટાળી જાઓ, એટલે વિચારો કે ચાલો થોડાક દિવસ ફરી આવીએ, જરાક આમ ફ્રેશ થઈ જાય. એટલે મહારાજે વિચાર કર્યો કે ચાલો ગઢપુરની બાજુમાં જે ગામ છે સુખપુર, ત્યાં જઈએ. અને ત્યાં ગયા તો મહારાજ અહીંયા ગઢપુરમાં લગ્ન હતા અને કંટાળામાં મહારાજ ગયા હતા, તો ત્યાંય લગ્ન. અને વાલા ભક્તો, વડીલો એમ કહેતા કે 100 લગ્નમાં જાય એ નરકે જાય અને 100 સંસાને જાય એ સ્વર્ગે જાય. કે 100 વખત સંસાન યાત્રામાં કોઈને જાય ને એને સ્વર્ગનું સુખ મળે, 100 વખત કોઈકના લગ્નમાં જાય એ નરકે જાય. એવી એક જૂની કહેવત છે. શું કામ? કે લગ્નમાં જાય ત્યારે એમાં ભગવાનની સ્મૃતિ ન હોય, એમાં વિષય ઉપર જ દ્રષ્ટિ હોય અને તાગડે ધેના કરે અને એ પોતે એકદમ બની ઠરીને કોણ મને જુએ ને, એટલે એમાં ભગવાનની સ્મૃતિ બિલકુલ ન હોય. અને જ્યારે સંસાર યાત્રામાં જાય ને કોઈની, ત્યારે ભગવાનની સ્મૃતિ હોય, ભગવાનનું સ્મરણ કરતા કરતા જાય, અંદરથી વૈરાગ્ય હોય, અંદરથી એમ ફિલિંગ થાય કે આપણે પણ આ છોડીને જતું રહેવું છે, એટલે અંદરથી વૈરાગ્ય થાય અને ભગવાનનું સ્મરણ થાય. ને એટલા માટે વાલા ભક્તો, આ મહારાજ કે અમે ઉદાસી ટાળવા માટે આવ્યા હતા, અહીંયા તો સામી ઉદાસી નડી. પણ ટૂંકમાં કહેવાનું, આ ચરિત્ર મહારાજનું આપણે એ સૂચવે છે કે હંમેશા ભગવાનનું સ્મરણ હશે, ભગવાનનું ભજન થતું હશે અને ત્યાં જ હંમેશા આનંદ અને ઉત્સાહ છે. બાકી તો દરેક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં ઉદાસી, દુઃખ ને દુઃખ એ તો ભર્યું જ છે. ને એટલા માટે વાલા ભક્તો, જો આ કુંવરજી બાપાનો આ પરિવાર, નાનાભાઈ હોય, દિનેશભાઈ હોય, એમના જમાઈઓ હોય, એ જ્યારે એને આ સત્સંગ અને સંતો પ્રત્યે એને જે હેત છે, ઠાકોરજી પ્રત્યે જે હેત છે, દરેક સંતોએ એ જ વાત કરી કે જે ભગવાનથી જોડાયેલો હોય, સંતથી જો એ જોડાયેલો હોય, એના ઉપર હંમેશા સંતો અને ભક્તોનો હંમેશા રાજીપો વર્તતો હોય,
કારણ કે અનુવૃત્તિમાં રહેવું એ સમર્પિત થઈ જવું એનાથી એના જેવું બીજું કોઈ પણ મોટું મોટું કાર્ય નથી. ને એટલા માટે વાલા ભક્તો જે સમર્પિત થઈ જવું ને એ બહુ અઘરું કામ છે. ને એટલા માટે આ જે આખો આ રાબડિયા પરિવાર, કુંવરજી બાપાનો આ પરિવાર, સૂર્યપ્રકાશ સ્વામી જેમ વાત કરી આખો આ નાનજી બાપાનો બહુ મોટો પરિવાર, અને એ આખો એ પરિવાર જ્યારે સંત અને સત્સંગમાં સમર્પિત છે ત્યારે હંમેશા આપણે આપણા જીવનમાં સત્સંગમાં સમર્પિત રહીએ. અને આ બાપાના પરિવારમાં પણ ઉતરો ઉતર એના દીકરા પોતરાઓ અને જે પરિવાર આગળ વધતો હોય એ દરેક પરિવારમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને હંમેશા ઉતરો ઉતર ભગવાનની ભક્તિ વધે અને જીવનમાં હંમેશા સંપથી એનો પરિવાર રહે. કારણ કે સંપ હશે ત્યાં જ સુખ અને શાંતિ છે. ને એટલા માટે સંપથી આપણું જીવન વ્યતીત થાય અને ઉતરો ઉતર ભગવાનની ભક્તિમાં વધારો થાય એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સંતોના રૂડા આશીર્વાદ આપણે ગ્રહણ કર્યા અને આજનો આ ચોથા દિવસનું બીજું જે સત્ર એને આપણે પૂર્ણાહુતિના આરે જઈએ એ પૂર્વે જે સંતો જે ધામોથી પધાર્યા છે એ ધામનો મહાપ્રસાદ લઈને પધાર્યા છે, તો દિનેશભાઈ નારણભાઈ બંનેને એક અને બોલાવશું. આવો સંતો એક અને પધાર્યા છે, પૂજ્ય માધવ પ્રસાદ દાસ સ્વામી એમને મહાપ્રસાદ એને અર્પણ કરશે. અને નારણપુર ગુરુકુળથી પૂજ્ય નારાયણ વલ્લભદાસ સ્વામી પણ પ્રસાદ લઈને એક અને પધાર્યા છે, એ પણ એમને અર્પણ કરશે. ચાલો અત્યારે આપણે જયકાર નાદ કરી, શ્રીપતિમ કરી, ધૂન કરી અને એ પૂર્વે આપણે આરતીના દીવડા પણ પ્રગટાવવાના છે. એટલે આરતી આ વખતે હિંડોળાની પણ આરતી અને અહીંયા કને પોથીની એટલે કે વ્યાસપીઠની આરતી બંને સાથે હશે, એટલે એ પ્રમાણે આરતીની વ્યવસ્થા કરજો. બહેનોનો વિભાગમાં પણ આરતીના દીવડા પ્રગટાવજો. સહજાનંદ સ્વામી મહારાજની, કેમ એકાદશીને બધા ઉપવાસ કર્યો હોય? બધા નકોરડો ઉપવાસ તો બધાને સાધુ થવું પડે. વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની, શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિ ધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠ. દિનેશભાઈ, નારણભાઈ, આરતીમાં સમગ્ર પરિવાર ત્રણ જમાઈ છે. મહેશ તમે પણ જોડાજો અને દૈસરાથી પણ પરિવાર પધાર્યો હતો એ પણ આપ અહીંયા જોડાઈને આપ સંતોની સાથે જોડાજો. સગા સંબંધીઓ જે કોઈ આવ્યા છે, ખીમજી બાપા આપ પણ અહીંયા જોડાજો. વીરજીભાઈ વિશ્રામ એ પણ અહીંયા જોડાશે સાથે સાથે. કથા પૂર્ણ બાદ રાબડિયા પરિવારના યજમાન પરિવારના જે બહેનોજી છે એ પણ ઠાકોરજીને ઝુલાવવાનો અને એની ઉપર પુષ્પવૃષ્ટિ કરવાનો અવસર ખાસ કરીને લે. આજે ચોથા દિવસનું અંતિમ સત્ર, આવતીકાલે પાંચમા દિવસનું પ્રથમ સત્ર આપણા માટે સૂર્યકાળ સમાન હશે. ચાલો આરતી દીવડા ગોઠવાય. સંતો પધારજો, સૂર્યપ્રકાશ દાસ સ્વામી હોય, ઘનશ્યામ વલ્લભ દાસ સ્વામી હોય, માધવ પ્રસાદ દાસ સ્વામી, સમગ્ર સંતો આરતીમાં જોડાશે તો યજમાન પરિવારને અતિ ભાવ લાગશે. ઘનશ્યામ વલ્લભ સ્વામીને કે સ્વામી તમે મીઠા મીઠા ઠાકોરજીને પાછળથી ઝુલાવો એટલે મજા આવે ઠાકોરજીને, છે ને, ઝુલાવતા રહેજો. ચાલો આરતીના શબ્દો દ્વારા ઠાકોરજીને આપણે કરીએ આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પ્રભુ બીજ કુળ તનુ ધારી,
वाले करुणा बहु की દિનેશભાઈ તમે એ પ્રમાણે ગોઠવણી કરજો, આપણે ધૂનના શબ્દો લઈ ત્યાં સુધી સરસ મજાનો ગ્રુપ ફોટો થઈ જાય. ચાલો આપણે હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 તમામ સંતો આવ્યા છે. ભક્તાશ્રી સ્વામિનારાયણ 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 નારાયણ દેવ કી જય. સ્વામી નારાયણ ભગવાન.